ગાંધીજીના મનમાં સ્વાતંત્ર્ય પછી કેવા શિક્ષણની આવશ્યકતા રહેશે તેની બહુ ચોખ્ખી પરિપાટી હતી અને પરિણામે એમણે શિક્ષણને બદલે કેળવણી કેવા પદ્ધતિથી આપણે આગળ ધપાવીશું એનો એક નકશો મૂકી આપ્યો. એ નકશાના એક બહુ પહેલાં પગથિયા રૂપે વર્ષો પહેલાં 1920માં સ્થપાયેલ આ ગુજરાત વિદ્યાપીઠમાં આપણે મુઠ્ઠી ઉંચેરા માનવીઓને મળી રહ્યા છીએ. શિક્ષણ સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા કેટલાક ગુર્જર રત્નો કે જે મુઠ્ઠી ઉંચેરા છે એમની સાથેની આ મિલન ગોષ્ઠીમાં આજે એક સુંદર વ્યક્તિત્વ આપણી સાથે છે જેમને શિક્ષણ, કેળવણી, ભણતર અને ગણતર આવા જે પ્રચલિત શબ્દોને જીવવાનું કામ કર્યું છે અને હજુ આજે પણ હોંશભેર કરી રહ્યા છે. મિત્રો, આજે આપણે સુખદેવ પટેલને મળીએ છીએ. સુખદેવભાઈ, ગુજરાત વિદ્યાપીઠના સ્ટુડિયોમાં હું હાર્દિક સ્વાગત કરું છું. મને આનંદ છે કે એક સુંદર પ્રકલ્પ અંતર્ગત વિદ્યાપીઠ કેટલાક વ્યક્તિત્વોને કચકડે મળી રહ્યું છે એમાં આજે સુખદેવભાઈ અમારી સાથે છે. સહજ ગોષ્ઠીમાં મને એ જાણવું છે કે સુખદેવ નામ જ કેટલું સરસ છે. કદાચ એ નામ પાડવાનો શ્રેય તો ફોઈબાને મળ્યો છે, પણ એ નામધારી દેહ અત્યારના આપણી સમક્ષ ઉપસ્થિત છે એને પૂછવું છે કે આ સુખદેવ નામ કેવી રીતે પડ્યું અને બાળપણથી લઈને અત્યાર સુધી એ સુખદેહ કેવી રીતે રહ્યું છે એના વિશે આપ અમને વાત કરો. અઘરું છે જરા, પણ મારા બાપુજીએ જ કદાચ મારું નામ નક્કી કર્યું હશે. બહુ જ આધ્યાત્મિક પ્રકૃતિના એ હતા અને આમ તો એ મિલ કામદાર, પણ એમણે પોતે ગીતા ઉપનિષદોના ખાસા અભ્યાસી અને એના કારણે બાળપણમાં મારા જન્મ વખતે તો કદાચ મારા દાદાજીએ જ્યારે જન્મના દાખલામાં નામ નોંધાવેલું ત્યારે તો અમૃત તરીકે નોંધાવેલું એવું મારી પાસે દસ્તાવેજ છે. અમૃત, પણ પછી ઘરમાં વાત થતી રહેતી કે બાપુજીએ નામ સુખદેવ પસંદ કરેલું અને એનું કારણ કદાચ જે છે તે તેમની એમની આ આધ્યાત્મિક શોધમાં એમણે ક્યાંક આવું વિચાર્યું હશે એમ માન્યું. પણ નામ સાથે મને ઘણી વાર એમ થાય કે આઝાદી આંદોલનની સાથે પણ આ નામ એક જોડાયેલું રહ્યું, એટલે આઝાદી આંદોલનના જે કંઈ સપનાઓ રહ્યા હશે એ પછી કદાચ આઝાદી પછી જે છે તે સાચા અર્થમાં એ અવતરે એમાં ક્યાંક મારે નિમિત્ત કર્તવ્ય કરવાનું હશે એટલે આ નામ હશે. સુખદેવભાઈ, એ ગામડામાં આપનો જન્મ થયો અને ઉછેર ગ્રામ પરિવેશમાં થયો? મારું મોસાર ગોમટા ગોંડલ પાસે, ગોંડલ પાસે ભગવત સિંહજીનું ગોંડલ. હા, કદાચ એ પણ મારા કામની સાથે જોડાયેલી એક મોટી ઘટના તરીકે હું જોઉં છું, કારણ કે ફરજિયાત પ્રાથમિક શિક્ષણ સવાઈ રીતે જો કોઈએ કરી બતાવ્યું હોય તો પગા બાપુએ ગોંડલ મહારાજાએ કરી બતાવેલું, એટલે મારું મોસર અને મારો જન્મ ત્યાં ગોમટા ગોંડલ રાજ્યના ગામમાં. પણ મારા બાપુજી મિલ કામદાર અને અમદાવાદમાં એ કામ કરે એટલે પછી મારું પ્રાથમિક શિક્ષણ ઉછેર અને પછી આજ સુધી હું એ રીતે પાકું અમદાવાદી છું. ક્યાં ભણ્યા અમદાવાદમાં? અમદાવાદમાં મેઘાણીનગર અત્યારે જે કહેવાય છે ત્યાં મ્યુનિસિપલ શાળામાં હું ભણ્યો અને માધ્યમિક શિક્ષણની શરૂઆત ત્યાં શારદા વિદ્યા મંદિરમાં શરૂ કરી. પણ પછી મારા બાપુજીની તબિયત બહુ જ નબળી થઈ, એક મિલકામદાર તરીકે ઔદ્યોગિક સ્વાસ્થ્યના જે કંઈ સવાલો હોય છે એમાં એમનું શરીર કથર્યું અને એ પછી જે છે તે કામ કરવા યોગ્ય ન રહ્યા એટલે એમને અમદાવાદ છોડવું પડ્યું અને બીજો કોઈ આશરો નહોતો એટલે સ્વાભાવિક રીતે મોસાળમાં ત્યાં અમારું એક મકાન લેવાયેલું હતું અને બાપુજી પાસે જે કંઈ પ્રોવિડન્ટ ફંડની સગવડ હતી એના કારણે એક અનાજ દરવાની ઘંટી આજીવિકા માટે એમણે ત્યાં ગોમટામાં શરૂ કરી એટલે અમે બધા પાછા અમદાવાદથી સ્થળાંતર થઈ અને ગોમટા ગયા. હું એક વર્ષ ત્યાં નવમું ધોરણ ગોમટાની શાળામાં ભણ્યો.
પણ અહીંયા જે મ્યુનિસિપલ સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ આપે લીધું, અમદાવાદમાં આજે પણ છો અને એ બાળપણ પણ ધીંગામસ્તીની અવસ્થા પણ એ સ્કૂલમાં આપે વિતાવી છે, કેટલી યાદો એની તાજી છે અને કેવી તાજી છે? યાદો જ છે, કારણ કે એની સાથે આજે પણ હું સંકળાયેલો છું. કારણ કે આજે જે કામ સાથે હું જોડાયેલો છું એ મારા પ્રાથમિક શિક્ષણની સાથે બિલકુલ સંબંધ ધરાવે છે. એ વખતે પણ આ જ પ્રકારની મને મારી નિસાર સામે બહુ જ આક્રોશ હતો. કહેવાતી રીતે હું હંમેશ માટે પહેલો નંબર આવતો. દસમા સુધી મેં હંમેશ માટે મારા વર્ગમાં અને નિસારની અંદર પણ બધી જ પ્રવૃત્તિઓ, એ પછી રમતગમતની હોય, સાંસ્કૃતિક પ્રવૃત્તિ હોય, વક્તૃત્વ સ્પર્ધા હોય, એમાં કહેવાતી રીતે હું હંમેશ માટે પહેલો નંબર રહ્યો છું. પણ મને હંમેશ એમ થતું હતું કે આ નિસાર મને મજા પડે એવી નથી. જેટલી મજા પડવી જોઈએ એ મને મારા બીજા ત્રીજા ધોરણના સંસ્મરણો છે કે મને નિસાર નાની પડે છે. મને પહેલો નંબર આવતા હોવા છતાં મોખરે રહેવા છતાં પણ પછી ચોક્કસ બિલકુલ, કારણ કે એમ લાગતું હતું કે આ નિસારની અંદર મારે જે જોઈએ છે તે મને મળતું નથી. કારણ કે પાઠ્યપુસ્તકો બાપુજીનો પગાર થાય વેકેશનમાં અને જે છે તે નવા ધોરણના પુસ્તકો આવી જાય અને આવે એટલે તરત જ એક અઠવાડિયામાં વંચાઈ જાય અને પછી એમ લાગે કે હવે શું કરવું. નિસારમાં તો જે છે તે ભણાવવાના હોય શિક્ષક, એ પહેલાં તો એ બધું જ વંચાઈ ગયું એટલે ખ્યાલ હોય કે આમાં તો કશી નવીનતા છે જ નહીં, ત્યારે બાકીનો સમય અવકાશ ક્યાં. એટલે સ્વાભાવિક રીતે જે છે તે મેં મારા પાંચમા છઠ્ઠા સાતમા ધોરણની અંદર મજૂર મહાજન સંઘ, અમદાવાદમાં મિલ કામદારોનું મોટું યુનિયન સંગઠન હતું અને મારા બાપુજી એમાં સભ્ય અને એમણે મિલ કામદારોના કલ્યાણ માટે, એમના કુટુંબીઓના કલ્યાણ માટે ઘણી બધી જે છે પ્રવૃત્તિઓ શરૂ કરેલી, એમાંની એક જે છે તે તેમની પુસ્તકાલય પ્રવૃત્તિ અને એની અંદર જે છે મજૂર મહાજન સંઘનું જે પુસ્તકાલય હતું ત્યાં મેઘાણીનગરમાં એનો હું સભ્ય. એટલે ત્યાં જે સેવાઓ આપનાર ખરા લાઇબ્રેરિયન તરીકે એ પણ મિલ કામદાર જ હોય, એટલે જે પહેલી શિફ્ટમાં જે મિલ કામદાર જતો હોય તે સાંજે પુસ્તકાલયની સંભાળ રાખે અને જે બીજી શિફ્ટમાં જતા હોય તે સવારમાં રાખે. અને પછી પુસ્તકાલયની વ્યવસ્થા એવી કે જેમણે જે પુસ્તક ઇસ્યુ કર્યું હોય તે જ એ બદલી આપે. એટલે જો તમે સાંજે પુસ્તક લેવા જતા હો તો તમારે સાંજે જ જવું પડે. હવે મેં સાંજે પુસ્તક લીધું હોય ને સવારમાં તો વંચાઈ ગયું હોય અને પછી આખો દિવસ કેમ કરવો? નિસારે જવાનું હોય ત્યારે પણ જે છે તે કંઈક તો સાથે જોઈએ, વાંચવાની ભૂખ બહુ જ લાગતી અને એના કારણે જે છે તે મારે ત્યાં કાયમ ઝઘડો થતો. અને એમાં પછી ખાસ મારા માટે એ બંને જે લાઇબ્રેરિયન વોલેન્ટિયર્સ હતા એમણે વ્યવસ્થા ગોઠવેલી, ખાસ એક જુદો ચોપડામાં નોંધ કરી રાખે કે આ પુસ્તક સવારનું સાંજે બદલાઈ ગયું છે. એટલે નિસારમાં મને જે ભૂખ હતી અને વાંચન અને સમજણની આખી, એ મને હંમેશ માટે નિસારમાં નાની લાગી અને મજા પણ નહોતી આવતી કે આ બધું જે જોઈએ છે તે મળતું નથી. એટલે નિસાર સામેનો જે ગુસ્સો હતો, આક્રોશ હતો, એ આજે પણ મારો એટલો ને એટલો જીવન છે. એટલે એનો અર્થ એવો કે તમે જેને અર્લી એચિવર કહેવાય, અત્યારે જેને કહીએ છીએ, ભલે અર્લી એચિવર એ ઇન કેસ ઓફ ધ એજ્યુકેશનલ એચિવમેન્ટ ગણે છે, પણ આપના કિસ્સાની અંદર બધી જ બાબતોમાં ઝડપથી પ્રાપ્ત કરી લેવું, એક એવું પણ કહેવાય કે તે વસ્તુનું વાતાવરણ. હું જ્યારે પ્રાથમિક શાળામાં હતો ત્યારે જે છે તે 1965માં જ્યારે હું લગભગ બીજું ત્રીજું ભણતો હોઈશ, અને એ દિવસોમાં જે છે તે ભારત પાકિસ્તાનની લડાઈ થયેલી અને એ વખતે દેશપ્રેમનો પણ એક મોટો જુહાર આખા દેશમાં હતો. એટલે જે છે તે એની સાથે આખા દેશના જે કંઈ વિકાસના સવાલો છે, કારણ કે લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન અને જય જવાન જય કિસાન, મેરે દેશ કી ધરતી, સોના ઉગલે ઉગલે હી મોતી, એ ક્રાઇસિસ, આ બધું છાપાઓમાં પણ વંચાય. અમે ત્યાં જે છે તે જે જગ્યાએ રહેતા હતા ત્યાં પોસાય નહીં પણ 8 કુટુંબો વચ્ચે એક છાપું આવે અને એ છાપાની અંદરથી જે છે તે હું વાંચું અને એણે મારી સમજણને વધારતું રહ્યું. એટલે એ વાતાવરણ અને આ નિસાર સામેનો આક્રોશ અને મજૂર મહાજન સંઘની લાઇબ્રેરીમાંથી જે મને શિષ્ટ વાંચન જે મળ્યું, એ લાગે છે કે આજે તમે અર્લી એચિવમેન્ટ્સ ગણો છો, આ બધું નિસારે કરવું જોઈએ. આ નિસારની પ્રસ્તુતતાના સવાલો છે, અભ્યાસક્રમની અંદર આ કશું જ નહીં. ત્યાં તો કોરું પાઠ્યપુસ્તક બોર્ડ તે વખતે તો હતું નહીં, આજે પાઠ્યપુસ્તક બોર્ડ છે, તે વખતે તો ઘણા બધા જે છે તે પ્રકાશકો હતા અને એમના પાઠ્યપુસ્તકો ચાલતા. એટલે અમારી નિસારમાં જે પાઠ્યપુસ્તકો ચાલતા હોય તો હું બીજી નિસારના જુદા પાઠ્યપુસ્તકો હોય ત્યાંથી પણ શોધી લાવું મિત્રો પાસેથી અને એ પણ વાંચી જાઉં.
ત્યારે મને પોતાને એમ થતું હતું કે આ જે ભણી રહ્યા છીએ, આ જે પાઠ્યક્રમ છે, જે પરીક્ષામાં પૂછાય છે, એને મારા જીવન સાથે અત્યારે જે સવાલો હું જોઈ રહ્યો છું વિદ્યાર્થી તરીકે, એને કાંઈ લેવા દેવા નથી. એક એવું એવો એવો મને પ્રશ્ન થાય છે સુખદેવભાઈ, કે એ સમયમાં એટલે સિક્સટીઝની આપણે વાત કરીએ છીએ, ત્યારે એક વિદ્યાર્થીની જિજ્ઞાસા વૃત્તિને સંતોષવાની ક્ષમતા શાળાઓમાં નહોતી. ભલે એવા વિદ્યાર્થી કદાચ એકલ દોકલ હોય કે બે ચાર પાંચ હોય, પણ આ બે પાંચને જ સાચવી લેવાની બહુ જરૂર હોય છે. તો એ સમયના શિક્ષકો, એ સમયનું વાતાવરણ, અને હવે તો આજે આપ સ્કૂલ બોર્ડની ને એની સ્કૂલો સામે લડત ચલાવી રહ્યા છો કે આ બધું હોવું જોઈએ, તો ડઝ ઇટ મીન કે આ ગેપ પૂરવામાં આવ્યો જ નથી કે બિલકુલ ક્યારેય એનો વિચાર જ નથી થયો? એમ ક્યારેય કોઈ જ વખતે હું વિદ્યાર્થી હતો ત્યારથી, તે અત્યારે શિક્ષણના મુદ્દા ઉપર કાર્ય કરનારા એક કાર્યકર તરીકે હું જોઉં છું કે શિક્ષણ એ જે છે તે બાળકના સહજ વિકાસ માટેનું એક સાધન છે, અને એની સાથે સાથે રાષ્ટ્ર અને સમાજ નિર્માણ માટે અથવા સમાજની નવરચના માટે તે એને એક માધ્યમ તરીકે જોવાનું છે, અને એ રીતે આપણે આપણા જે છે તે પેઢીનું ઘડતર કરવાનું છે. એ રીતે આ અભ્યાસક્રમો ક્યારેય ઘડાયા જ નથી. ઇવન એ વખતના કોઈ એવા શિક્ષકો, રેરેસ્ટ ઓફ ધ રેર, કોઈ એવા આપને યાદ છે કે એવા કોઈ શિક્ષણ પ્રસંગો સ્કૂલમાં બન્યા હોય? બહુ જ મારા શિક્ષકો મને ઘણા યાદ છે, આજે તો હવે ધ્યાન નથી, પણ અમારા ચિત્ર શિક્ષક હતા, નોરાબેન. આજે મને ખ્યાલ આવે છે, જ્યારે આ બધી વ્યવસ્થાઓને સમજતો થયો ત્યારે, પણ ત્યારે મને ખ્યાલ નહોતો, પણ એ જીવ હતા. અચ્છા. અને એ એટલું સુંદર રીતે, આજે જે કંઈ પણ મારી પોતાની એસ્થેટિક સેન્સ જો મળી હોય તો તે કારણે મને મળી છે. અમારા પન્નાબેન હતા, કે ગોવિંદભાઈ મારા શિક્ષક હતા, એમણે અમને એક પ્રમાણમાં નિસારથી બહારનું મોકળું વાતાવરણની અનુકૂળતાઓ કરી આપી, અને એના કારણે જે છે તે કદાચ મને એમ લાગે છે કે નિસાર સામેનો મારો આક્રોશ એ જે છે તે ત્યાં મેદાનની અંદર સંતોષાય, બેલેન્સ થતો રહ્યો, બેલેન્સ થતો ગયો, જુદી જુદી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે જોડાતો રહ્યો. હા, પણ પછી મને એમ લાગ્યું કે આ પૂરતું નથી, એટલે સ્વાભાવિક રીતે વાંચન તરફ ગયો. જુદી જુદી બીજી બધી પ્રવૃત્તિઓ, જે મજૂર મહાજન સંઘે તે વિસ્તારની અંદર વિદ્યાર્થીઓ સ્કૂલમાં જતા નહીં જતા જે કંઈ હોય એમના માટેના જે સવાર સાંજના પ્રવૃત્તિ કેન્દ્રો જે શરૂ કરેલા, એણે એ મારી નિસારની ભૂખ ત્યાં સંતોષી. એટલે એનો અર્થ એવો કે ચિત્રના એક વિષય તરીકે જે એ સમયના ટીચરે આપનામાં એસ્થેટિક સેન્સ ઉમેરી, તો એ પણ ફરી એકવાર એક સાબિતી છે કે અધર ધેન ધ ટીચિંગ સબ્જેક્ટ્સ, જે એ બાળકની એક પ્રકારની ઇન્ક્વિઝિટનેસ છે ને કહીએ, એના માટે એક બહુ મહત્વનો મુદ્દો છે. મારા વર્ગ શિક્ષકોએ પણ મને બહુ અનુકૂળતા કરી આપેલી આ બધા કારણોસર જ. કારણ કે પરીક્ષાના પેપર તપાસાઈ જાય અને વર્ગખંડની અંદર પછી પરિણામો જાહેર કરવાના હોય ત્યારે એમાં સૌથી છેલ્લું નામ મારું બોલાય, કારણ કે સૌથી બધા હાઈએસ્ટ માર્ક મારા હોય, અને એના કારણે મારે બે અનુકૂળતાઓ થયેલી. એક, મને જે છે તે જે આ માધ્યમિક શાળામાં ભણવા ગયો ત્યારે સ્કોલરશિપ, મારે ફી નહીં ભરવાની, મને ફી માફી મળેલી. અને બીજું, મારા બધા વર્ગ શિક્ષકોએ મને એક જે છે તે છૂટ આપેલી, મારે લેસન લઈ નહીં જવાનું, બે મારે બીજાનું લેસન તપાસવાનું તપાસવાનું. એના કારણે જે છે તે મારી વાંચવાની ટેવ બહુ જ સંતોષાય ના. પણ એટલે મને એવું લાગે છે આટલી વાત ઉપરથી કે સુખદેવ નામ અહીંયા તો સાર્થક થયું કે તમે વર્ગમાં આગળ રહ્યા, પ્રવૃત્તિઓમાં આગળ રહ્યા, હોમવર્ક કરવાને બદલે હોમવર્ક ચેક કરવા સુધીની એ વખતે એમ્પાવરમેન્ટ મળી ગયું, અને એક એવો વિદ્યાર્થી અત્યારે મારી સામે બેઠો છે કે જે આટલો આગળ હોવા છતાં પણ એને શિક્ષણ વ્યવસ્થા સામેનો આક્રોશ તો પાછો ત્યારથી ઘર કરી ગયો હતો. સમજણ વધતી ગઈ, અને પછી જ્યારે હું એમ કહું કે શિષ્ટ વાંચન ગુજરાતી સાહિત્યનું જે કંઈ કહેવાય, રવ દેસાઈથી શરૂ કરીને મેઘાણી કે પન્નાલાલ પટેલ, આ બધા મારા માધ્યમિક શિક્ષણના સમયમાં વંચાઈ ગયેલા, અને એણે પછી જે છે તે મને કંઈક જુદી રીતે વિચારવાની ટેવ પાડી, અને એના કારણે પછી એક વર્ષ જ્યારે હું ગોમટા ભણ્યો નવમું ધોરણ, ત્યારે મને સખત ફરિયાદો રહી કે અહીંયા તો મારે કંઈ મને અવકાશ જ નથી, હું કદાચ મારા શિક્ષકોને ભણાવી રહ્યો હોઉં તેવું મને અંદરથી એ કિશોરાવસ્થાની એટલે આક્રોશ, અને આક્રોશમાં પછી જે છે તે મેચ્યોરિટી તો ન જ હોય એટલે એ બધા સવાલો આખા આવે, એટલે પછી મારા બાપુજી કહ્યું કે જા તું પાછો અમદાવાદ, અને મારા કાકા સાથે અહીંયા રહીને પછી હું જે છે તે જ્યારે આવ્યો ત્યારે એક સ્વતંત્રતા મળી, જુદી રીતની સ્વતંત્રતા મળી, કુટુંબની
થોડીક જે છે તે અસરથી બહાર આવવાની વાત. અને એ વખતે મારો પેલો આક્રોશ બળવો જે હતો ને તે, અને એ વખતે મેં નિસારમાં રીતસર ક્લાસમાં જવાનું જ છોડી દીધું. અને હું પછી જે ભણ્યો તે લગભગ હું ગ્રાઉન્ડમાં રહીને ભણ્યો છું, ક્લાસમાં રહીને નથી ભણ્યો, જે આજે મને આજે શિક્ષણના સવાલોમાં બહુ જ મદદરૂપ થઈ રહ્યું. આપના માતાશ્રી અને પિતાશ્રી દ્વારા કે કુટુંબના કોઈ સભ્યો દ્વારા ઇન્ફોર્મલી આ બધી વાતો આપનામાં ઉમેરાણી હોય, કાં તો ઇનહેરન્ટ આ જે તમારો ચોઈસ હતો એ આવ્યું હોય, અથવા તો સંસ્કારોમાંથી આવ્યું હોય. એક કહું કે મારા બાપુજી એક ધોરણ ભણેલા અને એ બાળ મજૂર હતા. હા હા. અને મારા બા ચાર ધોરણ. એનો અર્થ એવો કે એ સમયમાં પણ બાળ મજૂરીની આજે તો આપણે એ દ્રશ્યમાન થાય છે અને તે એક મુદ્દો બન્યો છે, તે વખતે નહોતો. મારા બાપુજી પહેલું ધોરણ ભણીને 10 વર્ષની ઉંમરે ચાની લારી ઉપર કામ કરવા માટે નીકળેલા. 12 વર્ષની ઉંમરે ભાવનગરની અંદર એમણે જે છે તે સાબુની ફેક્ટરીમાં કામ કરેલું. 14 વર્ષે એમણે જે છે તે ટેક્સટાઇલ મિલ વર્કર તરીકે કામ શરૂ કરેલું. એટલે એમનું આખું જિંદગી એ જે છે તે આ વિષમ આર્થિક સામાજિક પરિસ્થિતિની અંદર સર્વાઈવલ કેવી રીતે કરેલું. ભાઈ બેન હું એક દીકરો અને મારી બે નાની બહેનો, અમારા કુટુંબમાં અમે 3 ભાઈ બહેન. એટલે વિષમતાઓ વચ્ચે ના, મારા બાપુજીએ તે પછી એક મિલકામદાર તરીકે અમારા ઉછેરમાં શિક્ષણનું મહત્વ સમજીને, મારા 2-4 ધોરણ ભણેલા, મેં ભગવતસિંહજીની વાત કરી કે ગુજરાતમાં આઝાદી પહેલા 2 જ મહારાજાઓ હતા જેમણે ફરજિયાત પ્રાથમિક શિક્ષણ શક્ય કરી બતાવેલું. એક મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને બીજા ગોંડલ મહારાજા ભગવતસિંહ. અને સયાજીરાવ ગાયકવાડે તો ફરજિયાત પ્રાથમિક શિક્ષણ બધા માટે, દીકરો હોય કે દીકરી, હા, પણ પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન. અને જે છે તે કન્યા કેળવણીની જે વાત આજે ચારે બાજુ પડઘાય છે એ સાચા અર્થમાં જો કોઈએ કરી બતાવી હોય તો ત્યાં, હા, કારણ કે એમણે કહેલું કે છોકરાઓ રખડી ખાઈને નહીં ભણે તો ચાલશે, પણ દીકરી માત્ર ભણવી જોઈએ. અને એના કારણે મારા 2-4 ધોરણ ભણી શકેલા. હા, એના કારણે એ શિક્ષણની અર્થ આજે હું જે કંઈ બોલી શકું છું એની જો મારે કોઈને ક્રેડિટ આપવાની હોય તો હું ભગવતસિંહજીને આપું, કારણ કે મારા 2 ભણેલા હતા ભગવતસિંહજીના કારણે. અને ભણેલી માના દીકરા તરીકે આજે જે છે તે હું આખા શિક્ષણના સવાલો આ અર્થમાં લઈ રહ્યો છું. એટલે આપણે બોલીએ છીએ દીકરી ભણશે તો 2 કુટુંબ ભણશે, એ તો બિલકુલ અહીંયા એ બન્યું છે. અને આજે આપણે સૌરાષ્ટ્રમાં જોઈએ કે ત્યાં 70 વર્ષના દલિત માજી પણ છાપું મારતા તમને જોવા મળી શકે છે, પણ એમની પુત્રવધુ અંગૂઠા છાપ હોય, કારણ કે એનો જન્મ આઝાદી પછી અને ગુજરાતની રચના પછી થયો છે. એટલે બાએ અનૌપચારિક રીતે શિક્ષણમાં તમને પૂરો ટેકો કર્યો. હા, એ પણ ખરું અને મારા બાપુજીએ પણ ખરું. અને કરકસરતાથી કેમ જીવવું અને સાથે સાથે જે છે તે સમાજની અંદર આ વિષમતાઓની અંદર સ્વમાનથી જીવવા માટે, હા, જે કંઈ કહીએ એ સંસ્કાર મને મારા ઘરમાંથી મારા બા બાપુજી પાસેથી મળ્યા છે તેમ ચોક્કસ કહી શકાય. એટલે એ સમયે એવું પણ બન્યું હશે ને જે આક્રોશની ને તારુણ્યની વાત સુખદેવ બ્રાહ્મણ આપણે થઈ કે ભાઈ કેટલું જોઈતું હોય ને ન મળ્યું હોય, અને અને છતાં આપણે ચલાવવાનું શીખ્યા હોઈએ આદરપૂર્વક ગૌરવપૂર્વક. આમ ઉછેરમાં મને ક્યારેય એવો સવાલ નથી આવ્યો, કારણ કે મને ખ્યાલ છે કે કરકસરતાથી કેમ જીવવું અને કોઈ પણ અભાવ ન હોય, હા, તે વ્યવસ્થા મારા બા બાપુજીએ કરી છે. હા, બહુ સ્વાભાવિક રીતે જે છે તે ક્યારેક પ્રવાસમાં જવાનું હોય, હા, અને મોટો પ્રવાસ હોય તો હું કદાચ ના જઈ શકું એવું એકાદ ઘટના બની છે, પણ એ સિવાય મને મારા બાળપણમાં અભાવ નથી મળ્યો. બરાબર. એક મધ્યમ વર્ગીય કુટુંબની અંદર બાળકનો જે ઉછેર થાય એ બધી અનુકૂળતાઓ મારા કુટુંબની અંદર મને મળી છે, પણ મેં આજુબાજુમાં જરૂર જોયું છે. મારા નિવાસની આજુબાજુમાં અમારે ત્યાં બાળકોને મજૂરી કરતા અને નિસારમાં નહીં ભણતા, હા, એ મેં જોયા છે. અને સાથે સાથે ત્યાં મ્યુનિસિપલ શાળાઓમાં પણ કાળજી રાખીને ભણાવતા શિક્ષકો પણ જોયા છે. અને પછી જે આખો ટ્રેન્ડ શરૂ થતો ગયો, હા, કે ગુણવત્તાવાળું શિક્ષણ એટલે ખાનગી શાળાઓ જ, હા, એ પણ મેં તે સમય શરૂઆત આમ તો કહેવાય તે વખતની, હા, પણ એ વિષમતાને પણ ત્યાં મેં જોઈ છે ખરી, પણ મેં અનુભવી નથી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એ બંનેમાં જે શિફ્ટિંગ થયું તમારું, એ સમયનો કોઈ આમ જે તકલીફો હતી શિક્ષણ સાથેની એ માધ્યમિકમાં ઘટી કે વધી કે એવું કંઈ? પછી તો મારા મનમાં એક જ વાત સ્પષ્ટ હતી કે જીવન સાથે આ શિક્ષણ કોઈ સંબંધ ધરાવતું નથી. યુ આર ક્લિયર અબાઉટ ઇટ? બહુ સ્પષ્ટ હતો. જ્યારે હું SSC બોર્ડની પરીક્ષા આપી રહેલો હું એક પણ દિવસ ક્લાસમાં નથી ગયો. અને પછીના દિવસોની અંદર જે મારું વાંચન થતું ગયું અને એના કારણે મારા મનમાં સ્પષ્ટ થતું ગયું કે એક
કિશોર તરીકે મને જે સપનાઓ છે અને એ સપનાઓના સંદર્ભમાં જો મારે કરવું હોય, અને હા મારા માતા પિતા જે ભણ્યા છે અને એમના મનમાં છે કે એમનો દીકરો શિક્ષિત હોય, ગ્રેજ્યુએટ હોય, હા, તો એટલા માટે મારે ક્લાસમાં જવાનું અને એમાં મારે હાયર સેકન્ડ ક્લાસ લાવવો હોય તો મને કંઈ મુશ્કેલી સહેજ પણ નહોતી. ક્યારેય મને એક અઠવાડિયું વાંચીને હું હંમેશા માટે પાસ સારી રીતે થઈ શકતો હતો. તો બાકીના સમયનું તે વખતે જે મને દિશા મળી તે તરુણ શાંતિ સેના માટે મારા માધ્યમિક શિક્ષણના દરમિયાન. એટલે સ્કૂલમાં ગયા વગર એસએસસી બોર્ડ પાસ? હા, પરીક્ષા હાજરી બોલાઈ જતી હોય ને, ના એટલે પાસ થયા બધા વિષયો જાતે તૈયાર નિસારમાં જઈએ પાસ થવું અઘરું નથી એ ખ્યાલ આવી ગયેલો હતો. અને તે જ વખતે ગુજરાતની અંદર જે છે તે વિદ્યાર્થી આંદોલન ઊભું થયું, નવનિર્માણ આંદોલન તે વખતે એસએસસીની અંદર, અને એના કારણે જે છે તે એસએસસીની એ વાતાવરણની અંદર આમ પણ ભણવું જરૂરી નથી તે વાતાવરણ હતું. હા, અને આખા જે સમાજના પ્રશ્નો છે, ભ્રષ્ટાચાર છે, હા, કે સાથે સાથે જે છે તે મોંઘવારી જે વધી રહી છે અને સાથે સાથે જે પ્રકારનું રાજકારણ પ્રવર્તી રહ્યું છે તેની સામેનો જે આક્રોશ હતો એ તરુણ શાંતિ સેનાની અંદર જ્યારે હું જવા માંડ્યો અને તે વખતે જે પ્રકારનું મારું એક સ્પષ્ટ વાંચન હવે નવી સમાજ રચનાની દિશામાં પ્રેરાયું, એના કારણે જે છે તે પછી મને લાગ્યું કે આ તો કંઈ અનુબંધ ધરાવતું શિક્ષણ છે જ નહીં. તરુણ શાંતિ સેના એટલે એનું વિનોબાજીએ જે છે તે સર્વોદયની પ્રવૃત્તિઓની અંદર જે છે તે વડીલો માટે શાંતિ સેના કરેલી, પણ તરુણો માટે કારણ કે એમણે પણ આ દેશની સમસ્યાઓને સમજવાની છે અને એમણે ભવિષ્યની એક નેતૃત્વ પૂરું પાડવાનું છે એટલે તરુણ શાંતિ સેનાની શરૂઆત કરેલી અને એમાં અમે બધા જતા થયેલા અને એના કારણે તરુણ શાંતિ સેનાના પરિચયમાં આવવાના કારણે, પ્રવૃત્તિઓમાં જોડાવાના કારણે અને ખાસ કરીને તે વખતે અકાલ બનામ તરુણ તે વખતેનો જે આખો દુષ્કાળ પડેલો અને એની અંદર એક બહુ મોટી રચનાત્મક પ્રવૃત્તિ તરુણ શાંતિ સેનાએ કરેલી અને એમાં અમારા કેટલાક સિનિયર વિદ્યાર્થી મિત્રો જોડાયેલા. હજી અમે પ્રમાણમાં સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ પણ એ પરિચય પરિસ્થિતિ અને પ્રવૃત્તિઓથી પૂરા માહિતગાર હતા અને તે વખતે વિનોબાજી, ગાંધીજી, દાદા ધર્માધિકારી, હા, આ બધા જે વાંચનો આખા થતા ગયા એણે નવી સમાજ રચનાની દિશા માટે પ્રેરણા આપી અને ત્યારે થયું કે જીવન સાથે સંબંધ ધરાવતું શિક્ષણ એ પેલો આક્રોશ હતો એને પોતાને. અને તે વખતે આ જે વિદ્યાર્થી આંદોલન થયું અને એની અંદરથી જયપ્રકાશજી અહીં આવ્યા અને અમારા બધા માટે તો જે છે તે એક મોટું માર્ગદર્શન જો કોઈએ પૂરું પાડ્યું હોય તે પેઢીને તો તે જયપ્રકાશજીએ પૂરું પાડ્યું છે. અને તે વખતે એ આંદોલનના પરિપાક રૂપે પછી સંપૂર્ણ ક્રાંતિનો નારો જયપ્રકાશજીએ આપ્યો અને તે જ વખતે અમે કોલેજમાં પ્રવેશ્યા અને ત્યારે જેમ જયપ્રકાશજીની સંપૂર્ણ ક્રાંતિના આંદોલનની અંદર એમણે આર્થિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે જીવનને સ્પર્શતા બધા જ મુદ્દાઓ સાથે ક્રાંતિની વાત જયપ્રકાશજીએ કહી, પણ તે વખતે એક વિદ્યાર્થી તરીકે શિક્ષણમાં ક્રાંતિ સૌથી વધારે અમને અસર કરી ગઈ કારણ કે અમે પોતે જ એના વિક્ટિમ. આ શિક્ષણ વ્યવસ્થાના કારણે જ અમે જે છે તે જે મુશ્કેલીમાં હતા એટલે સ્પર્શતી જે વાત હતી તે સંપૂર્ણ ક્રાંતિના બધા પાસાઓ મહત્ત્વના, પણ વિદ્યાર્થી તરીકે તો સીધો સ્પર્શ શિક્ષણમાં ક્રાંતિની વાત હતી. અને તે વખતે જે આ વિચાર મંથન ચાલ્યું એ વખતે કિશોરલાલ મસરૂવાળા નું એક પુસ્તક હાથમાં આવેલું અને એમણે શિક્ષણ અને કેળવણી એના બંનેના અર્થો સ્પષ્ટ એમાં કરી બતાવેલા. આપણે ત્યાં જે છે તે આ બંને સમાન પર્યાયવાચક શબ્દો તરીકે આપણે વાપરીએ છીએ અને બંનેની ભેળસેળ બહુ મોટી કરી નાખીએ છીએ, પણ એ વખતે ગુજરાતી કહેવત ભણ્યો પણ ગણ્યો નહીં, હા, એટલે ભણતર અને ગણતર અને જે અમે નિસારમાં ભણી રહ્યા છીએ તે બધું ભણતર છે અને જે જીવનમાં કામ આવે છે તે ગણતર, અને આ વ્યવસ્થામાં ક્યાંય ગણતરવાળી વાત તો છે જ નહીં, કેળવણીવાળી વાત છે જ નહીં, એટલે કેળવણી એટલે ગણતર અને એ આ વ્યવસ્થામાંથી કેવી રીતે નીપજે અને નીપજતી ન હોય તો તેના માટે કેમ મથવું, હા, તે વાત આખી પકડાઈ. એટલે આજે જે મારા કામો છે એનો પાયો, એનું બીજ એવું મારા એ શિક્ષણમાં એસએસસીના કાળની અંદર આ અર્થો જ્યારે સમજાવવા માંડ્યા તરુણ શાંતિ સેનાના એક વિદ્યાર્થી કાર્યકર દેખે ત્યારે મનમાં સ્પષ્ટ થયું કે હવે ભણતર નથી જોઈતું, ગણતર જોઈએ છે. મને થોડુંક હજી એ જાણવામાં રસ છે સુખદેવભાઈ કે તરુણ શાંતિ સેનામાં એક વિદ્યાર્થી કાર્યકર તરીકે આમ આપની પ્રવૃત્તિઓમાં મુખ્ય શું? તે વખતે તો જે છે તે અમે અમારી પોતાની સમજણ જ વિકસાવવાનો પ્રયત્ન વધારે કરતા હતા. 69ના તે વખતે રાયટ્સ થયેલા, અમદાવાદની અંદર કોમી તોફાનો થયેલા અને એના માટે પણ જે છે તે શાંતિ અને એકલાસની પ્રવૃત્તિઓ પણ 69ના રાયટ્સની અંદર તરુણ શાંતિ સેના, ખાન અબ્દુલ ગફાર ખાન તે વખતે અમદાવાદની મુલાકાતે આવેલા, આ બધી પ્રવૃત્તિઓની સાથે રહીને વિદ્યાર્થીઓની વચ્ચે આ સમજણ આખી ઊભી થાય કારણ કે
એ કોમી દંગાઓની અંદર જે અમારી સ્કૂલ હતી ત્યાં જ અત્યારે જે ગુલબર્ગ હત્યાકાંડ થયો છે એ વિસ્તાર જ એ હતો, તે જ વિસ્તારની પાસે અમારી જે શારદા વિદ્યા મંદિર આવેલી હતી અને તે વખતે પણ ત્યાં મુસ્લિમ પરિવારો જે રીતે તહસનહસ થઈ ગયેલા એ બધા નજરે જોયેલા વિદ્યાર્થી તરીકે. ત્યાંથી આવતા જતા એ તૂટેલા મકાનો બળેલા મકાનો અમે નિસારે આવતા જતા 69માં પણ જોતા હતા. એટલે તે વખતે આ કોમી વિસંવાદિતતા જે છે અને સાથે સાથે જે છે તે ભાઈચારાનું વાતાવરણ એ તરુણ શાંતિ સેનાનો સૌથી મોટો સંદેશ તે વખતે હતો. એટલે ખાન અબ્દુલ ગફાર ખાનની એ વખતની મુલાકાત પણ મારી યાદોમાં છે અને આ બધી પ્રવૃત્તિઓ અમે એક વિદ્યાર્થી તરીકે ચર્ચતા. અને બીજું તો શું થઈ શકે પણ અમારા વડીલો અને જે ને અમે તોફાનોમાં સક્રિય રસ લેતા જોયેલા એમના જે બાળકો એ અમારા સહધ્યાયીઓ એટલે એમની સાથે અમે વાતો કરી શકીએ. એમના માતા પિતાને તો અમે સમજાવવા ના જઈ શકીએ પણ આ શું છે તે આ બધી અમારી તરુણ શાંતિ સેનાની શિબિરો અને એની અંદરથી આ પ્રકારનું વાંચન અને તે વાત. પણ જ્યારે કોલેજમાં પ્રવેશવાની વાત આવી તે વખતે તરુણ શાંતિ સેના પછીનું આખું જે આ નવનિર્માણનું આંદોલન એ જે છે તે એક મોટી ત્યાંથી પરિવર્તનની શરૂઆત અમારા ક્ષેત્રમાં અમે ગણી શકીએ. અને એમાંથી પછી જે તરુણ શાંતિ સેનાનું તો તે વખતે પછી જે છે તે વિસર્જન જ થયું જયપ્રકાશસિંહ જ પછી એમાંથી સંપૂર્ણ ક્રાંતિની વાત નક્કી કરી. ગુજરાત કી જીત હમારી હૈ અબ બિહાર કી બારી અને પછી ઇમરજન્સીના દિવસો કટોકટીના દિવસો અને એ બધું અમારું જે છે તે કોલેજના દિવસોની શરૂઆત અને એની અંદર જે છે તે આ સ્પષ્ટતા આખી ઊભી થતી ગઈ કે લોકશાહી વ્યવસ્થાની અંદર ફ્રીડમ ઓફ સ્પીચ અને માનવ અધિકારોની વાત ભારતીય બંધારણના સ્વરૂપની અંદર શું છે અને આઝાદીની કિંમત શું છે. એટલે અમે બધા તે વખતે પછી જે છે તે કોઈ દિવસ હું પ્રી યુનિવર્સિટી અને પછી 3 વર્ષ કોલેજના હું એક પણ દિવસ ક્લાસમાં નથી ગયો. યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થી કાર્યકર્તા તરીકેની બધી જ પ્રવૃત્તિઓ કરી છે પણ અહીંયા જયપ્રકાશસિંહ માટે ડાયાલિસિસ મશીન ખરીદવા માટે 1-1 રૂપિયો ઉઘરાવવાનો હોય કે પ્રી સેન્સરશીપની સામે જે છે તે જનતા છાપું અહીંયાથી બહાર પડે એના સર્ક્યુલેશન્સમાં કામ કરવાનું હોય કે વિદ્યાર્થીઓ સાથે જે છે જુદી જુદી પ્રવૃત્તિઓ કરવાની હોય તો આ બધા કામોની અંદર અમે સક્રિય રહ્યા. એટલે અમે ભણ્યા પછી ગ્રાઉન્ડમાં રહીને અને એ જે છે તે કદાચ અમારી સમજણને વધારે પરિપક્વ કરવાનો મોકો એ આંદોલનકારે અમને આપ્યો. અને એ વખતે આ મનમાં થયું કે શિક્ષણ બદલવું જોઈએ, સમાજ રચનાની અંદર જે છે તે એક અનુબંધ આવવો જોઈએ, એની પ્રસ્તુતતા હોવી જોઈએ. આ જે શિક્ષણ છે તે વખતે અમે મને બરાબર યાદ છે કે ગુજરાત યુનિવર્સિટીનું કોન્વોકેશન લેક્ચર હતું ભાઈ સાહેબ જ તે વખતે, ભાઈ સાહેબ જ અમારા બધા માટેના આદરણીય. પણ તે વખતે અમે ત્યાં કોન્વોકેશન્સ જે કાર્યક્રમ હતો એની 12 સ્ટેટ પ્લે કરેલું અને એ સ્ટેટ પ્લે નું નામ હતું પરીક્ષાઓ એટલે ગોખેલા ખોરાકની ઉલટીઓ. આખું વર્ષ ગોખ્યા કરો અને 3 કલાકમાં તમે જેટલું કરી આવી શકો અને જેટલું વધારે તમે ઠાલવી દો એમાં તમે મેરિટમાં ગણાવો, તમારે એની સાથે કાંઈ લેવા દેવા નથી. કારણ કે પરીક્ષાઓમાં જે પૂછાય છે જે તમે ભણીને લખો છો તે પછી પરીક્ષા પછી કાંઈ કામમાં આવતું નથી. આ પ્રકારની એક સમજણ તે વખતના કામમાંથી અમારા મનમાં સ્પષ્ટ થઈ ગઈ હતી. એટલે આ શિક્ષણ એક જે નિસ્બત ધરાવતા યુવાન તરીકે પોતાની કારકિર્દી માટે અને સમાજ નવરચના માટે એના માટે ક્યાંય એમાં ગુંજાઈશ નથી. મને એવું લાગે છે કે એ સમયમાં કાર્યકર્તા તરીકે પહેલા કાર્યકર પોતે જ ખૂબ સ્પષ્ટ થયો, જે આપે કહ્યું કે અમે જ વાંચ્યું, અમે વિચાર્યું, અમે કારણ બીજા કોઈ કાર્યક્રમો નહોતા કરવાના પણ પોતાની જાતની સ્પષ્ટતા પહેલાં જરૂરી હતી, જે અત્યારના કાર્યક્રમમાં તમને જોવા મળતી નથી. એ જેના સરઘસમાં જોડાણો હોય કે જેની રેલીમાં જોડાણો હોય એનો ઉદ્દેશ શું છે, એનો ઝંડો શું છે એને ખબર નથી હોતી. પણ આપના કિસ્સામાં એવું બન્યું કે પાયો જ દરેક કાર્યકરે પોતાના વાંચન દ્વારા, પોતાની સમજની સ્પષ્ટતા દ્વારા એવો જોરદાર નાખ્યો અને એ વખતે એ પણ સ્વીકારવામાં આવ્યું કે ભાઈ બીજું કાંઈ નથી કરવું પણ આપણે વાતચીત દ્વારા, સંવાદ દ્વારા, વિચાર દ્વારા વિદ્યાર્થી તરીકે એથી બીજી કંઈ ક્ષમતાઓ પણ નહોતી. પણ એ અત્યારે તો એવું છે સુખદેવભાઈ કે વિદ્યાર્થી કોઈ પણ એટલે એક પથ્થર હાથમાં ઉપાડો એટલે તમે નેતા બનો છો. નવનિર્માણમાં પણ હિંસાત્મક આંદોલન હતું પણ નવનિર્માણ આંદોલનની સાથે સાથે તરુણ શાંતિ સાથે જોડાયેલા જે બધા અમે મિત્રો હતા ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન કેન્દ્રની અંદર યુવા આંદોલન સમિતિ કરીને એમાં અમે બધા એક જુદા પ્રકારે આંદોલન ખરું પણ એની અંદર ક્યાંય હિંસા નહીં હોય અને એની અંદર જે છે તે સમજણ આપણી સ્પષ્ટ કરીને કામોને આપણી સાથે આંદોલનને જોડીશું એ આખી પ્રક્રિયા તરુણ શાંતિ સેના, ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન અને એના કારણે જે વડીલોના સંપર્કમાં પણ આવ્યા
એ બધાના કારણે પણ જે છે તે કન્વોકેશનની વાર સ્ટ્રીટ પ્લે કરવું એ એક પ્રકાર છે, અને કન્વોકેશન સમારંભ શરૂ થાય અને એમાં ભાંગતોડ કરી નાખવી એ પણ આખી એક પ્રવૃત્તિનો બીજો ભાગ છે. બરાબર છે. પણ એ સમયમાં આપે પહેલો અને સાચો માર્ગ પસંદ કર્યો. મને એ જાણવું છે સુખદેવભાઈ કે જેમ સ્કૂલમાં પણ આપ અવ્વલ નંબરે રહ્યા, એવું કોલેજમાં વર્ગખંડમાં ક્યારેય નહીં. એટલા માટે કે સ્પષ્ટ થઈ ગયું હતું આ ડિગ્રીની મારા જીવનમાં ક્યારેય આવશ્યકતા ઊભી થવાની નથી, આ ડિગ્રી મારે જોઈતી જ નથી, ફક્ત મારા માતા પિતાના સંતોષ માટે કે એ કહી શકે કે એમનો દીકરો ગ્રેજ્યુએટ્સ છે. હા, એ સિવાય મારા મનમાં એનું મહત્ત્વ, કારણ કે ડિગ્રી નોકરીનો સંબંધ તોડો અને જીવન સાથેનું શિક્ષણ શું હોય તે હા ગાંધી, વિનોબા, મસરૂવાલા અને બહુ સ્વાભાવિક રીતે કહીએ કે વિદ્યાપીઠ વિચાર, હું વિદ્યાપીઠ સંસ્થા તરીકે વાત નથી કરતો. ગાંધીજીએ જ્યારે 1920માં સ્થાપના કરી ત્યારે એમણે જે કલ્પના કરી હશે અને પછી કુલપતિજીના ભાષણમાં ગાંધીજીએ જુદા જુદા તબક્કે જે વિચારો મૂક્યા છે એ વિદ્યાપીઠ વિચારની હું વાત કરું છું. તે અમારામાં એ વખતે જે છે તે કેળવાયો અને એ વખતે જે છે તે એનો એક સંબંધ પોતાની કારકિર્દી સાથે તો છે જ પણ સમાજ પરિવર્તન સાથે પણ છે. એ સમયગાળો અમારા માટે અમારા ઘડતરમાં બહુ મહત્ત્વનો છે. 74-75નો જે ગાળો છે હા, અને એમાં કટોકટીની પરિસ્થિતિની અંદર જે બધા કામોમાં સક્રિયતા રહ્યું, મને ખ્યાલ છે કે હું એડમિશન લેતો હોસ્ટેલમાં એક જગ્યાએ, પણ એ હોસ્ટેલમાં સુવા માટે હું મહિનામાં એકવાર જતો. 30 દિવસ 30 જુદી જુદી હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ થઈ શકે અને એ બધા કામો કરવા માટે જુદા જુદી જગ્યાએ સુવાનું, કપડાં એક જગ્યાએ પડ્યા હોય એટલા પૂરતી જ વાત, નહીતર જે છે તે નથી ક્લાસમાં ગયા ક્યારેય કે નથી પોતાની હોસ્ટેલમાં એક રાત પણ સૂતા હોઈએ. હા, તો આ બધું જે છે તે એ સાચું ઘડતર હા જે થવું જોઈએ તે થયું, અને એની અંદર જે છે તે વિચાર ઘડતરમાં ગાંધી પીસ ફાઉન્ડેશન અમને બહુ મદદરૂપ થયું. વચ્ચે એક પ્રશ્ન મને થયો કે જે કોલેજમાં આપ ભણ્યા એ અમદાવાદની કઈ કોલેજમાંથી? બહુ જ નજીક, અહીંયા બાજુમાં જ, વિદ્યાપીઠની બાજુમાં સિવસા કોમર્સ કોલેજનો હું વિદ્યાર્થી. બીકોમ મેં કોમર્સ ગ્રેજ્યુએશન કર્યું અને SY સુધી હું ત્યાં ભણ્યો, અને એ જ વખતે વિદ્યાપીઠની લાઇબ્રેરી ત્યાં મને મજૂર મહાજન સંઘની લાઇબ્રેરી અને અહીંયા ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરી, કોલેજ વચ્ચે ફક્ત જે છે તે એક દિવાલનું જ અંતર વિદ્યાપીઠ વચ્ચે, એટલે એ લાઇબ્રેરીનો અમે પૂરેપૂરો ઉપયોગ કર્યો. એવું ન થયું કે પિતાશ્રીએ એમ કહ્યું કે ભાઈ તને ગોમતા ન ગોઠે તો કાંઈ વાંધો નહીં, તું અમદાવાદ જઈને હવે ભણ. પછી પિતાશ્રીને એ પણ ખબર પડી હશે કે આ આવી પ્રવૃત્તિઓમાં હવે કટોકટીના દિવસો પછી જ્યારે ચૂંટણી જાહેર થઈ અને ચૂંટણી પ્રચારમાં પછી અમે વિદ્યાર્થી કાર્યકર તરીકે બધા ફરતા હોઈએ અને એમાં સુરેન્દ્રનગર કોન્સ્ટિટ્યુન્સીમાં અને બનાસકાંઠા કોન્સ્ટિટ્યુન્સીમાં પ્રચાર માટે ગયેલા અને એના સમાચાર છાપામાં છપાય, કારણ કે અમે મોટા ભાગે તે વખતે જે સભાઓ થયેલી એ રાજકીય આગેવાનો જે કરે એની સામે અમે વિદ્યાર્થી કાર્યકર્તાઓ પેરેલલ સભાઓ કરીએ અને સમાચારો એવા બને કે મુખ્યમંત્રીની જાહેર સભાની અંદર સુરેન્દ્રનગરની અંદર જે છે પોલીસની સાથે 200 માણસો હોય અને જે સભામાં બીજા પણ બધા સ્વામી અગ્નિવેશ જેવા તે વખતના નવા પ્રમાણમાં નેતાઓ એ પણ હોય અને અમારા જેવા વિદ્યાર્થીઓ પણ હોય, એ સભામાં 20-20 હજાર લોકો હોય. હવે મોટાભાગની સભાઓ આવી થયેલી અને એના કારણે સમાચાર છાપામાં છપાય અને ત્યાં ગોમટામાં જે છે તે છાપામાં જ્યારે બાપુજી વાંચે ત્યારે એમને ખબર પડે કે એમનો દીકરો ક્યાં રખડી રહ્યો છે કોલેજમાં ભણવાને બદલે, પણ એ એમનો એને ખ્યાલ પૂરો વિશ્વાસ હતો કે એ જે કંઈ કરી રહ્યો છે સમજણ સાથે કર્યો, કારણ કે વેકેશનમાં જ્યારે ઘેર જઈએ ત્યારે આ જ વાત થાય. અને એમનામાં જે આધ્યાત્મિક વલણ હતું એના કારણે જે છે તે એમની એક નિસ્બત, એટલે હું એમને ક્યારેય ધાર્મિક મારા બાપુજીને મેં નથી કહ્યા, એ પાક્કા આધ્યાત્મિક હતા, એટલે એના કારણે જે છે તે એક સામાજિક નિસ્બત એમની આ બધા કામો સાથે જોડાયેલી હતી. એટલે એમણે મને ક્યારેય એ સવાલ નથી કર્યા, સમજવાનો પ્રયત્ન કર્યો છે અને ક્યારેક હું પણ આપી છે, એટલે પ્રશ્નાર્થ ઉભા નથી થયા, નથી થયા ક્યારેય, નથી થયા. મૌન કદાચ ટેકો મળ્યો, મૌન નહીં સક્રિય ટેકો એમ કહી શકાય કે એમાં કંઈ એવો સવાલ નથી, કારણ કે એમને ખ્યાલ છે કે પાસ તો થવાનો છે, એમને એક વિશ્વાસ તો હતો જ. અને પાછળથી આપણે વાત કરીશું કે આ કામ સાથે જોડાયેલ છે એમાં પણ સેકન્ડ ક્લાસ પાસ ના, પછી જે છે તે એવું થયું કે ઇમરજન્સી પૂરી થઈ અને ચૂંટણીઓ આવી અને ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર હારી, મોરારજીભાઈ દેસાઈ જનતા પાર્ટી જેની રચનાની અંદર અમારા બધાની જે છે તે નાની 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 પણ સક્રિય ભાગીદારી, ખિસકોલી કૃત્ય થયું, અમારું ખિસકોલી કૃત્ય બહુ જ પાકું હતું આખી જનતા પાર્ટીની રચનામાં. અમદાવાદના જે અમારા વડીલો
અને આગેવાનો એમની સક્રિય ભૂમિકામાં અમે બિલકુલ એમની સાથે કામ કરીને ઘડાયા, એટલે અમારી એમાં કામગીરી મહત્ત્વની રહી છે. અને તે વખતે પછી જ્યારે SYના અમારી યુનિવર્સિટીની જ્યારે પરીક્ષાઓ હતી એ પહેલાં ચૂંટણી હતી, એટલે ચૂંટણી પ્રચારમાં જઈને આવ્યા ને પછી SYની એક્ઝામ આપી અને પાસ થવું અઘરું નહોતું, પાસ થઈ ગયા. અને આ બાજુ જે છે તે રાષ્ટ્ર પણ પાસ થઈ ગયું, કારણ કે કટોકટી ગઈ. હા, અને પછી થયું કે હવે આ બધા કામો જ છે, પણ સાથે સાથે તે વખતે એક બહુ સ્પષ્ટતા હતી, બે કામો સાથે નહીં કરી શકાય, કુટુંબની આજીવિકા એક અને સાથે સાથે આ નિસ્બતના કામો પણ બીજા. અને એની અંદર જે છે તે ભ્રષ્ટ થતા અથવા નબળા પડતા, ભ્રષ્ટ થતા રાજકારણીઓ અને નબળા પડતા સામાજિક કાર્યકર્તાઓ, એને પણ બહુ નજીકથી જોયા. અને તે વખતે જે છે સ્પષ્ટ થઈ, બે કામ સાથે નહીં થાય, કુટુંબની જવાબદારી છે. હા, એક જે છે તે મધ્યમ વર્ગીય કુટુંબની અંદરથી આવું છું તો મારી જવાબદારી છે, મારા પિતાની શારીરિક નાદુરસ્તી પણ છે અને નાની બે બહેનો પણ છે અને બીજું તો કશું છે નહીં. તો તે વખતે પછી SY પૂરું થયું તો હવે શું કરવું, અને તે વખતે મારા બાપુજી પાસે પ્રોવિડન્ટ ફંડના જે કંઈ પૈસા આવેલા હતા એમાંથી 15,000 રૂપિયા મેં એમની પાસે માંગ્યા અને વાત એ કરી કે અમદાવાદની અંદર અમે જે તોફાનો કરતા હતા વિદ્યાર્થી આગેવાન તરીકે, જેના આધારે નવનિર્માણ આંદોલન શરૂ થયેલું, અને તે વાત એ હતી કે મેસમાં સારું જમવાનું મળતું નથી અને એના કારણે વિદ્યાર્થીઓ, મેં પોતે વિદ્યાર્થી આગેવાન તરીકે 200 ફેંકી છે અને તોફાનો કર્યા છે, ત્યારે એમ થતું હતું કે JP આંદોલનથી અંદર એક જવાબદારીની ભૂમિકા આવી, એક જે છે તે ગાંધી વિનોબાની વાતની અંદરથી એક સમજણ એ આવી કે વિરોધ કરવો બહુ સહેલો છે પણ ટેબલ ટર્ન કરીને એ જ કામ જો કરવાનું આવે તો એ કરવું બહુ અઘરું છે. અને એટલા માટે જે છે એક જવાબદાર નાગરિકની ભૂમિકા પણ આપણી હોવી જોઈએ, કરવા ખાતર આંદોલન નહીં, કરવા ખાતર વિરોધ નહીં, પણ એ જ કામ જો આપણે કરવાનું આવે તો આપણે કેટલા વિશેષો થાય છે એની આપણને ખબર પડે. અને એટલા માટે જે છે તે એ અમારા ઘડતરના પાયામાં હતું કે એક જવાબદાર નાગરિકની ભૂમિકા હોવી જોઈએ, કરી બતાવવું જોઈએ, ખાલી વિરોધ નહીં. એટલું કદાચ સુખદેવભાઈ બહુ ઇન્ટ્રોવર્ટ પહેલાંને લઈને આપ ન સ્વીકારો, પણ મને એવું લાગે છે કે મેઇન સ્ટ્રીમમાંથી બહાર નીકળી જવું તો બધા વિદ્યાર્થી માટે સહેલું છે, વર્ગખંડ છોડીને બહાર ભાગી જવું તે, પણ બહાર ભાગી ગયા પછી આવા એક સબળ આંદોલનના ભાગ બનવું, એમાંથી આપણી સમજ સ્પષ્ટ કરવી, પછી એ સમજ સ્પષ્ટ થાય પછી આપણી જાતને ખરેખર કસોટીની એરણે ચડાવવી અને ચડાવ્યા પછી પણ જે આપણને શીખવા મળે તેનો સહજ સ્વીકાર કરવો, જે આપે કહ્યું કે ભાઈ ખબર પડી કે ના વધુ જવાબદાર વર્તન આવશ્યક છે, એ સ્વીકાર થયો. અધરવાઇઝ જે સિચ્યુએશનની આપણે ચર્ચા કરી એમાંથી કોઈ પણ વિદ્યાર્થીને સાવ ઊંધે માર્ગે વળતા પણ વાર તો લાગે જ નહીં, મોટાભાગે એવું થાય છે, મોટાભાગે એમ જ થતું હોય છે, વર્ગખંડ છોડીને ભાગેલો વિદ્યાર્થી કદાચ મારી સાથે પણ આવું થયું હોત. હા, પણ એ જે છે તે તરુણ શાંતિ સેના અને ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના એ દિવસો અને તે વખતે ગુજરાતના જાહેર જીવનની ચર્ચાઓ, ત્યાં જે અભ્યાસ વર્તુળ ચાલતા ઉમાશંકરભાઈ ત્યાં આવતા અને ત્યાંથી એમના સંસદ સભ્ય તરીકેના અનુભવોની વાત કરે કે ભોગીભાઈ ગાંધી ત્યાં હોય, હા, કે અમારા જે છે તે સિનિયર સાથીદાર મંદાબેન ત્યાં તરુણ શાંતિ સેનાના સંયોજક, હા, આ બધા હોય, પ્રકાશભાઈ પણ ત્યાં હોય, હા, આ બધા જે દિવસો છે એણે કદાચ જે છે તે અમને એક ચોક્કસ દિશા જેમાં એક પોઝિટિવ અને પ્રોએક્ટિવનેસ બંને વસ્તુ છે, એ બંને વસ્તુ ત્યાં આપી. જો એ ન થયું હોત તો આપ જે કહી રહ્યા છો તદ્દન સાચું છે કે કંઈક બીજી દિશામાં ભટકી ગયા, પણ ત્યાંથી આ જે છે તે એક ચોક્કસ દિશા જે મળી તે અહીંયાથી મળી છે એમ ચોક્કસ કહેવાય. એટલે કાર્યકરોનો વર્ગ અત્યારે જે આખો ફાલ ઉતરી રહ્યો છે, રોજ નવા કાર્યકરોની ફોજ બની રહી છે, એમ કોને કે હજી પોતાની શેરીને ઓળખતા ન હોય, એ લોકો કોર્પોરેટર થાય અથવા તો એ નેતા થઈ જાય અને જે આપણને આખો બગડેલો સમાજ નવો મળી રહ્યો છે એ કદાચ એટલે જ મળી રહ્યો છે કે આવું કોઈ તરુણ શાંતિ સેના જેવું કે આવું વિચાર મંચ જેવો કોઈ અત્યારે વ્યવસ્થા જ નથી, વૈચારિક આંદોલન પણ નથી અને એવું સબર જે છે તે કોઈ આંદોલન સમાજમાં પણ નથી. આ બંને પ્રકારના જે છે તે અવકાશો આજના યુવાનો પાસે નથી. એ નવનિર્માણ આંદોલન અને જયપ્રકાશજીનું તેમાં આવવું અને ગુજરાતમાં તે વખતે જે છે તે આ પ્રબુદ્ધજનોની હાજરી, હા, અને એમાં આ બધી પ્રવૃત્તિઓ એ કદાચ અમારા, હું આમ રેશનલિસ્ટ છું, હા, પણ એમ કહેવાય કે આ નસીબ જોગે મળ્યું છે, જે કદાચ આપણી બધાની આ એક મોટી ચેલેન્જ છે કે એ વ્યવસ્થા, એ વાતાવરણ આજે ગુજરાતના યુવાનોને આપણે આપવું જેનો શૂન્યાવકાશ છે આજે.
વચ્ચે એકદમ ઉલ્લેખ થઈ ગયો અજાણતા જાણતા પણ વિદ્યાપીઠનો, કે બહુ નજીક હતું એટલે વિદ્યાપીઠની લાઇબ્રેરી. હમણાં આપના વિચારોમાંથી પણ જાણ્યું કે જે સમયે સ્થાપના થઈ મહાત્માજીએ વિચાર્યું પછી જે, એટલે એનો અર્થ એવો છે કે વિદ્યાપીઠની જે વિચાર સંકલ્પના છે એનો પણ અભ્યાસક્રમનો ભાગ ન હોવા છતાં આપે અભ્યાસ કર્યો અને એને પાછું જીવનમાં ઉતારી. મને યાદ છે મારી પહેલી શિબિર 15-16 જાન્યુઆરી 1975 જેપી અહીંયા આવ્યા અને કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં મોટી સભા થઈ. એ દિવસે 2 દિવસની શિબિર અહીંયા થયેલી વિદ્યાપીઠમાં જ, અને એ શિબિરનો હું શિબિરાર્થી, અને નારાયણભાઈએ, નારાયણભાઈ દેસાઈએ, એ અમારા શિબિરના જે છે તે સંચાલક. હા, અને એ શિબિરની અંદર જે છે તે ત્યાં અમારો ઘડતરની શરૂઆતના દિવસો, અને એ રીતે વિદ્યાપીઠ સાથેની એક નિકટતા આખી ઊભી થતી ગઈ. અને વિદ્યાપીઠને એક જે સ્થૂળ સ્વરૂપે નહીં પણ એક વિચાર સ્વરૂપે સ્વીકારવાની વાત, કારણ કે વિદ્યાપીઠમાં અહીં આવવું, વિદ્યાપીઠના તે વખતના અધ્યાપકોને નજીકથી જોવા, હા, અને તે વખતે જે છે તે આ આંદોલનની અંદર આ વિદ્યાપીઠની તે વખતની સક્રિયતા, જે પછી ક્યારેય બહુ ઓછી દેખાય છે, હા, પણ એ સક્રિયતા કદાચ અમને બધાને એક ગાંધી વિચારથી નજીક ખેંચી લાવવાનું કારણ બની. કારણ કે આખી જે પહેલી વાત આવી એમાં ગાંધી વિચારની વાત અથવા એ તો વાત નહોતી આવી, એક યુટર્ન જે આવ્યો બરાબર છે તરુણ શાંતિ સેનાના સમયથી અને પછી વિદ્યાપીઠ તરફ નો આપનો વળાંક છે. એટલે બીકોમ કર્યા પછીનું ભણતર આગળ ચાલ્યું કે ના? ત્યાં પછી તો આમ પણ ભણવું નહોતું. આ તો કહેવા માટે બા બાપુજીના સંતોષ માટે જ ભણી રહ્યો. દોડવું તો ઢાળ મળ્યો ના, કંઈક સ્પષ્ટ હતું કે કેવી નિશાળ હોવી જોઈએ. હું મારા કામો સાથે હવે આ જ પ્રવૃત્તિ સાથે જોડાઈ રહીશ એ મારા મનમાં નક્કી હતું, અને એટલા માટે તે મારા એસએસસી કાળના દરમિયાનમાં જ એ સ્પષ્ટ થઈ ગયું હતું કે મારે ભણતર નહીં પણ ગણતર જોઈએ, કેવી નિશાળ હોવી જોઈએ, કેવી શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ, શું શિક્ષણ થવું જોઈએ, આ બધું જે છે તે વખતે મારા મનમાં બહુ સ્પષ્ટ થઈ ગયેલું. હું જ્યારે મારા માધ્યમિક શિક્ષણના દિવસોને યાદ કરું છું, 10મા 11માના તે વખતની પરીક્ષાના દિવસોને, અંદર મારા મનમાં બહુ સ્પષ્ટ હતું કે શિક્ષણ એટલે શું. અને તે જ વખતે અહીંયા ઉલ્લેખ કરું કે મારા ધ્યાનમાં વાંચવામાં તે વખતે ગુજરાત નઈ તાલીમ સંઘનું કાકા સાહેબ કાલેલકરનું પ્રસ્તાવનાવાળું પુસ્તક હાથમાં આવ્યું. મેનુભાઈ કકલિયા અને મોહનભાઈ પરીખ, સુરુચિ વસાદ બારડોલીમાં જે કંઈ પ્રયોગો એમણે કર્યા, અને એમાંથી એમણે એમની એ બધી જે કામગીરી છે એનું એક દસ્તાવેજી પુસ્તક તૈયાર કરેલું, આવતીકાલનું શિક્ષણ. અને એ મેં મારા પ્રી યુનિવર્સિટીના સમયમાં મેં વાંચેલું. એમ હા, આ નવનિર્માણ ગાળા પછીની તરત જ કટોકટીના દિવસો પહેલાંની વાત. અને તે વખતે મને એમ થયું હતું કે જો શિક્ષણનું કોઈક આમાં તત્વ હોય તો તે આ બારડોલીમાં છે, આ સુરુચિ વસાહતમાં છે. અને મીનુભાઈ કખલિયા અને મોહનભાઈ પરીખે એ આજની શિક્ષણ વ્યવસ્થાના વિકલ્પના સંદર્ભમાં આવતીકાલના શિક્ષણની જે કલ્પના કરી છે એણે મારા ઉપર બહુ મોટી અસર કરેલી. એમ હા, અને એના કારણે જે છે તે મારા મનમાં સ્પષ્ટ હતું કે શિક્ષણના કામોની પ્રયોગની ભૂમિકા જ્યારે મારે કરવાની આવશે ત્યારે મારું વિચાર બીજ તે આવતીકાલનું શિક્ષણ આ પુસ્તક હશે. અને એના આધારે જ્યારે શું કરવું તે વખતે તો હજી સ્પષ્ટ થતું જતું હતું, વિચાર કેળવાતો જતો હતો, પણ જ્યારે આ શબ્દ કે એને કોઈક સંસ્થાગત સ્વરૂપ, એને કોઈક આંદોલનાત્મક સ્વરૂપ મળવું જોઈએ, અને તે વખતે આ ગણતરની કલ્પના મારા કોલેજના દિવસોમાં સ્પષ્ટ થઈ ગઈ હતી કે જ્યારે મારી પાસે અનુકૂળતાઓ હશે અને મારે જો કંઈક ખરેખર કામ કરવાનું આવશે તો હું આ ગણતર શબ્દની સાથે રહીને શિક્ષણના પ્રયોગો કરીશ. અચ્છા, એટલે ગણતરનો જન્મ તે દિવસોમાં થઈ ચૂકેલો જે વખતે હું યુનિવર્સિટીમાં જ્યારે ભણતો હતો. એટલે તો હું કહું છું કે ગણતરનો હું પહેલો વિદ્યાર્થી છું, ગુજરાત યુનિવર્સિટીનો વિદ્યાર્થી નથી. હું એકી સાથે 2 યુનિવર્સિટીમાં ભણતો હતો, ગુજરાત યુનિવર્સિટીમાં પણ ભણતો હતો અને ગણતર યુનિવર્સિટીમાં પણ મેં ભણવાનું શરૂ કરેલું. હું એનો પહેલો વિદ્યાર્થી છું. હા, અને તે જે છે તે હમણાં જ્યારે દર્શક ફાઉન્ડેશનનો શિક્ષણ અંગેનો એવોર્ડ જ્યારે મળ્યો તે વખતે મેં પહેલાં મારી જાતને એમ કહેતા કહેલું, તે વખતે એવોર્ડ સ્વીકાર કરતી વખતે એવું કહ્યું હતું કે આજે 2005ની વાત છે, હા, તે વખતે મેં કહ્યું હતું કે ગણતર કોલેજનો હું વિદ્યાર્થી હોઉં અને મારું કોન્વોકેશન આજે થઈ રહ્યું છે તેવું મને લાગે. કારણ કે ગુજરાત વિદ્યાપીઠના રજિસ્ટરમાં નોંધાયેલા સ્નાતક હતા, પણ ખરેખર વર્ગખંડની 12 મેદાનોમાં જે ગણતર વિદ્યાપીઠ કહેવાય
એમાં વણ નોંધાયેલા સ્નાતક કદાચ જે યુનિવર્સિટીનું રજિસ્ટ્રેશન નથી હોતું, એફિલિએશન નથી હોતું, એનલિસ્ટમેન્ટ નથી હોતું, અથવા જે વૈધાનિક વાતો હોય છે એના સિવાયનું બધું જ જે હોવું જોઈએ તે હોય છે. અને એનો બીજ જે છે તે 1920ની વિદ્યાપીઠની સ્થાપના અને એ વખતે ગાંધીજીએ જે કલ્પના કરેલી એ જ ગણતરની સાથે જોડાયેલી બાબત છે. એટલે વિદ્યાપીઠ વિચારને જ આગળ લઈ જવાની દિશામાં જ આ બધી પ્રવૃત્તિઓ હું આજે કરી રહ્યો. પછી એનડીડીબીની જે મેસ વાળો કોન્ટ્રાક્ટ હતો ત્યાંથી એનું પૂર્ણવિરામ મુકાયું કે ના? ત્યાંથી એમાં એવું થયું કે પછી તો એક મેસ એમાં પરફોર્મન્સ વધારે સારું, બીજી મેસ, ત્રીજી મેસ, હું 7 મહિનામાં 7 જગ્યાએ એનડીડીબીની મેસ ચલાવતો હતો એમ. હા, અને એ વખતે આ તો ખાલી વાત નીકળે છે એટલા માટે કે એક તદ્દન મિલ મજૂરનો દીકરો, જ્યારે મેં મારું પહેલું વર્ષ મારું કમાવાનું હતું ત્યારે મારા પહેલા વર્ષની 1 મહિનાની આવક, કે પહેલા વર્ષના દરેક મહિનાની આવક એ તે વખતે 1978માં 5 આંકડામાં હતી. એટલે બહુ સારી રીતે પહેલા જ વર્ષમાં હું કમાતો થઈ ગયેલો હતો. અને એક જ વર્ષની અંદર મેં અમદાવાદમાં મારું નિવાસ ખરીદી લીધું અને મારા બા બાપુજીને કહ્યું કે તમે પાછા ઉતારો બાબા, કારણ કે મારી બંને બહેનો હોસ્ટેલમાં રહીને ભણતી હતી. એટલે પછી અમે પાછા બાપુજીને એ બધા પાછા અમે પાછા અમદાવાદમાં સ્થાયી થયા અને મારો એ બિઝનેસ ચાલુ રહ્યો. અને એ સાથે સાથે પછી તો મેં ઘણા બધા બિઝનેસ કર્યા. હા, હું એન્જિનિયરિંગ સેક્ટરમાં પણ પડ્યો, પેપર સ્ટેશનરીમાં પણ પડ્યો, લગભગ જે છે તે બીજા 4 વ્યવસાયો મેં ઊભા કર્યા અને એ રીતે આર્થિક રીતે સંપન્ન થતો ગયો. એનો અર્થ એવો થયો સુખદેવભાઈ કે જ્યારે પરિકલ્પના કંઈક જુદી બંધાયેલી હોય અને જો ખરેખર વર્ગખંડની બહાર નીકળીને પણ વિદ્યાર્થી ધારે અને પોતે સબળ રીતે તૈયાર થઈને કંઈ પ્રદાન કરે તો ઈશ્વર અથવા તો કુદરત, રેશનાલિસ્ટ છો એટલે એમ કહીએ કે કુદરત તમને સાથ આપ્યા વગર રહેતી નથી અને એક એવો માર્ગ બતાવી આપે છે કે જ્યાંથી પછી તમે જે ઈચ્છો તે કરવાની મોકળાશ થતી હોય છે. હું સારું કમાતો હતો અને એ વખતે મારું વાંચન પાછું વધારે વધ્યું, કારણ કે ટ્રેનમાં પ્રવાસ કરવાનો અને આ બધા બિઝનેસ મારા જોવાના, કારણ કે ઘણા બધા મારો બિઝનેસનો વ્યાપ ફેલાયેલો હતો, જુદા જુદા મારા ડાયવર્સિફિકેશન પણ બિઝનેસના ઘણા બધા હતા. અને એ વખતે ગુજરાતમાં જે કંઈ પણ આંદોલનો ચાલતા હતા એ બધા સાથે હું બહુ નિકટથી સંપર્કમાં રહ્યો. મેં કામ નથી કર્યું મારા એ 10 વર્ષના ગાળામાં, કટોકટી પછીના ગાળામાં
પણ જે સંપર્કો તે વખતે હતા એ બધાની અંદર ગુજરાતના બધા જ ગ્રાસરૂટ મુવમેન્ટની સાથે હું બિલકુલ સંપર્કમાં રહ્યો, જરૂર પડે ત્યારે એમને મદદ પણ કરતો રહ્યો. અને એ વખતે આ બધા જે સંપર્કો જળવાઈ રહેલા એમાં કેટલાક કોમન ફ્રેન્ડ પણ હતા, અને એ કોમન ફ્રેન્ડ જે છે તે મજો પટેલ કુટુંબ સાથે પણ જોડાયેલા હતા, અને એમાંથી જે છે તે મિત્રોના કારણે જ હું આનંદી મજો પટેલના દીકરી મારા પત્ની એમની સાથે પણ સંપર્કમાં આવ્યો, અને પછી સ્વાભાવિક રીતે બંને કુટુંબો પણ મળ્યા અને પછી અમારા લગ્ન થયા. એટલે એ રીતે જે છે તે હું એક જેને સાચા અર્થમાં ગાંધીવાદી તરીકે ગુજરાત ઓળખે છે એવા કુટુંબ સાથે મારો સંબંધ જોડાયો, અને મારા પત્ની આનંદી એનો જન્મ પણ દાદાના કુટુંબમાં જ, કારણ કે તે વખતે ભાઈ મજો પટેલ જે છે તે દાદાના ભૂદાન આંદોલનની અંદર રવિશંકર મહારાજ સાથે જોડાયેલા, અને એના કારણે બોચાસણમાં જે રહેતા એટલે મારા પત્ની આનંદીનો જન્મ પણ ત્યાં બોચાસણમાં જ દાદાના ઘરમાં જ થયેલો, અને પછી તો બબલભાઈ મહેતા અને બીજા બધા પણ મજો પટેલને ત્યાં આવતા જતા રહેતા, એટલે આખું એક વાતાવરણ, વિદ્યાપીઠનું વાતાવરણ એ આનંદીના ઉછેરમાં સ્વાભાવિક રીતે જોડાયેલું હતું. અને પછી અમે બંને અમારું ગૃહસ્થ જીવન શરૂ કર્યું, અને એ પણ જ્યોતિષંઘ બહેનોની તે વખતની આપણી બહુ જ જાણીતી સંસ્થા એમાં જોડાયેલા, અને હું મારા બિઝનેસની અંદર હતો. એટલે ગણતરની સ્થાપના વખતે પહેલો વિચાર આ હતો કે ભાઈ જે છે તે આપણે લો પ્રોફાઇલમાં રહીને બીજા બધા આંદોલનોને વધારે મજબૂત કરતી વખતે આખું કામ કરીશું, અને સાથે સાથે જે કંઈ કામ કરીશું તે પહેલાં ગ્રાસરૂટ ઉપર જાતે કામ કરીને શીખીશું, શીખ્યા પછી એમાં લાગે કે આપણે આપણા સ્વૈચ્છિક પ્રયાસોના આધારે લોકોની ભાગીદારીથી લોકોની પોતાની સમજણને મજબૂત કરાવીને જે મેળવી શકીએ છીએ તે અંગ્રેજીમાં જેને કહીએ રેપ્લિકેબલ વાયેબલ મોડેલ હશે. કારણ કે ડેમોક્રેટિક સોસાયટીમાં લોકશાહી સમાજ વ્યવસ્થાની અંદર આ સરકાર આપણી સરકાર છે, એ ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, હા એ હવે આઉટસાઇડર અંગ્રેજો જેવી વ્યવસ્થા નથી, આપણી પોતાની સરકાર છે. અને તે વખતે આ સરકાર જે છે તેની સાથે જે કંઈ કામ કરવાનું છે ત્યારે આપણે એક સ્વૈચ્છિક સંસ્થા તરીકે આપણે સ્ટેટના હરીફ પણ નથી, હા કે આપણે એના જે છે તે ડુપ્લિકેટર્સ કે કોમ્પિટિટર, આ બે શબ્દ અમારા મનમાં હતા કે આપણે જે છે તે સરકારના હરીફ પણ નથી કે સરકારની સામે જે છે તે એના કામને બેવડાવનારા પણ નથી. એટલે આપણે ત્યાં એક વિધાયક ભૂમિકા ભજવવાની છે, અને સ્ટેટનું જે કેરેક્ટર છે તે એક્સટેન્શનનું છે, અને આપણે એક સ્વૈચ્છિક સંસ્થા તરીકે એક કાર્યકર્તા તરીકે એ જે કંઈ કામ કરવાનું છે તે ઇનોવેશન, કંઈક નવતર જે કંઈ પ્રસ્તુત સ્થિતિ છે એની સાથે જે છે તે પ્રસ્તુત ઉદાહરણો ઊભા કરવાના છે, જે કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ કરી શકે તે સાબિત કરીને બતાવવાનું છે, અને જો એ કરી શકીએ તો પછી રાજ્ય ઉપર દબાણ લાવવાનું છે કે જો અમે નાગરિકો આ કામ કરી શકતા હોઈએ તો રાજ્ય આ કામ કેમ ન કરે. અને એ રીતે આ આખી વ્યવસ્થામાં ગણતરે જ્યાં કંઈક નવું જે આજ સુધી નથી થઈ શક્યું, જેના વ્યાજબી કારણો હશે, નિષ્ઠાનો અભાવ નહીં હોય, શંકા કરવી એ બીજી વસ્તુ છે, પણ કદાચ નિખાલસતાથી એ વાતનો સ્વીકાર કરીએ કે આ બધા સારા પ્રયત્નો પછી પણ, સમાજ કે સરકારના પ્રયત્નો પણ પછી પરિસ્થિતિ બદલાઈ નથી, અને તે વખતે જે છે તે આપણે આ પ્રયોગો કરીશું, અને એ વખતે સ્ટેટને પછી આપણે એ દબાણ ઊભું કરીશું લોકશાહી વ્યવસ્થાના માળખામાં કે તમે આ કરો. અને એ રીતે ગણતરની શરૂઆત શૈક્ષણિક પ્રયોગોમાં કરી, અને એ વખતે પહેલું વર્ષ મેં શૈક્ષણિક પ્રયોગો, એનાથી પરિવર્તનની આખી વાત, શિક્ષણમાં ક્રાંતિની જયપ્રકાશજી આપેલી સમજણ, એને હવે ચરિતાર્થ કરવી, વધારે મોટા ફલક પર વિદ્યાર્થીને બદલે હવે એક જૂથ તરીકે કરવી, એ સમજણે કામ કરવાનું શરૂ કર્યું. પણ પહેલી વાત હતી કે આમાં સામૂહિકતા અને જે છે તે એક સામૂહિક નેતૃત્વ, બંને વસ્તુ એની અંદર આવવું જોઈએ, અને એટલા માટે ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓ ઉપર પડકારો હતા, અને એની અંદર જે છે તે અમારા એક સિનિયર સાથીદાર ઉપર આદિવાસીઓ સાથે કામ કરતી વખતે એમના ઉપર રાજ્યના પ્રતિનિધિઓ એટલે કે અધિકારીઓએ, ખાસ કરીને જંગલ ખાતાના અધિકારીઓએ એમના ઉપર એટેક કર્યો અને એમને મારીને ફેંકી દીધા. અને તે વખતે આ ગણતરની શરૂઆતના દિવસો, અને એના આધારે લાગ્યું કે એક પણ સ્વૈચ્છિક કાર્યકર્તા ઉપર જો આ પ્રકારનો અત્યાચાર થતો હોય તો એ આપણા બધાની સાથેનો છે. અને એ વખતે જે છે તે બિરાદરીની ભાવનાથી
એક વિચાર આવ્યો કે આપણે ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓનું એક મૈત્રી મંચ આખું ઊભો કરીએ, અને એની અંદર જે છે તે વખતે જનપથનો વિચાર થયો, અને એ જનપથના ફાઉન્ડર ટ્રસ્ટી તરીકે અને એનું બંધારણ લખીને એને માટેની આખી એક વ્યવસ્થા ઊભી કરવાના ભાગરૂપે બધા મિત્રોએ, કારણ કે ઉંમરમાં બધા કરતાં હું નાનો હતો તે વખતે, જે કંઈ આ વિચાર સાથે કામ કરનારા સમૂહ જે કંઈ હતો એમણે મને જવાબદારી સોંપી, એટલે એના માટે મેં મારું એક વર્ષ પહેલાં આપ્યું, અને પછી ત્યાં બધું માળખું ગોઠવાઈ ગયું, વ્યવસ્થા ઊભી થઈ ગઈ, અને એ વખતે પછી મેં ગણતરની કામગીરીની શરૂઆત કરી. એટલે ગણતરની કામગીરી માટે, શિક્ષણના કામો માટે, પરિવર્તનના પાયાના એક આંદોલનને ઊભા કરવા માટે મેં કર્યું, પણ સાથે સાથે આ વસ્તુને ધ્યાનમાં રાખીને એ નિસ્બતથી પહેલાં માટે મેં પહેલો સમય સંગઠન પણ સાથો સાથ, અને એ જુદા જુદા કામો, જુદા જુદા વિચારો, જુદા જુદા માળખાઓની સાથે એમની વચ્ચેનું એક સંકલન અને સંગઠિત તાકાત ઊભી થાય તો જ એમાંથી પરિણામ આવે એ સમજણ પાયામાં, અને એમાં આપણે પોતે બિલકુલ જે છે તે નેતૃત્વમાં સક્રિય રહેવું, પણ આગળ હંમેશ માટે બીજાને કરવા, આપણે લો પ્રોફાઇલમાં રહેવું તો જ એક વધારે સારું સામૂહિક નેતૃત્વ વિકસી શકે, એ પાયાના વિચાર સાથે એ કામ કર્યું, પછી ગણતરની શરૂઆત. એનો અર્થ એવો થયો સુખદેવભાઈ કે એનજીઓ કે જીઓ નહીં, પણ ગણતર એ વીઓ છે, વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન છે. અમે ક્યારેક ક્યારેક કોઈ જો કહે, વાતચીત સ્વાભાવિક રીતે થતી હોય છે ત્યારે એનજીઓ કોઈ કે, ત્યારે અમને લાગે છે કે અમને કોઈક અપશબ્દ કહી રહ્યું છે, હા, કારણ કે અમે જે છે તે સરકાર જે નથી કરી શકી તેની આવશ્યકતા છે, કોઈક કરે તો એની ના નથી, હા. પણ અહીંયા એક બીજું છે કે સમાજમાં એક વોલન્ટરિઝમ, સ્વૈચ્છિકપણાનો, હા, એક જે છે પ્રતિબદ્ધતાનો પણ જે છે તે અવકાશ છે, અને એ નાગરિકોએ પૂરવી જોઈએ. એટલે અમે બધા એમાં એક સ્વૈચ્છિક કાર્યકર્તા તરીકે જોડાયા છીએ, એમાં બિન સરકારી કાર્યકર્તા તરીકે અમે નથી જોડાયા. અને ગણતરની મુખ્ય પ્રવૃત્તિઓ એનલિસ્ટ કરવી હોય, હા, તો વાત તો બહુ સીધી હતી કે ભણતરને બદલે ગણતર, શિક્ષણમાં ક્રાંતિ. અને તે વખતે જ્યારે મેં હમણાં જે વાત કહ્યું તે કે આટલા પ્રમાણમાં બાળકો નિસારમાં બહાર હતા, સમજણ તો હતી કે શિક્ષણમાં ક્રાંતિ કરવી, આ ભણતરને બદલી નાખવું, શિક્ષણને બદલે કેળવણી હોવી જોઈએ, જે વાત 1920માં ગાંધીજીએ કહી હતી, તે નઈ તાલીમની ભારતીય શિક્ષણ વ્યવસ્થા મેકોલેની સામે શું હોય એ વિચારને આજના સંદર્ભમાં ચરિતાર્થ કરવા માટે આ કામ કરવાનું હતું. પણ ત્યાં પહેલી વસ્તુ આવી કે આ કરીએ અને માની લો કે આપણને અનુકૂળ વાતાવરણ મળ્યું અને આપણે સફળ થયા, અને જે છે તે જે પ્રસ્તુતતા અનુબંધ ધરાવતું આવું શિક્ષણ, નઈ તાલીમ, સાચા અર્થમાં ક્રાંતિ થઈ જાય અને શિક્ષણમાં પરિવર્તન આવી જાય એવું શિક્ષણ જો બને તો એનો લાભ કોને મળવાનો, જે ઓલરેડી આ વ્યવસ્થાની અંદર ટકી શક્યા છે એવા વિદ્યાર્થીઓને જેનો લાભ મળવાનો છે. અને ટકી શક્યા છે કોણ, કે જેને પેલી આર્થિક, સામાજિક, શૈક્ષણિક પ્રમાણમાં ઉચ્ચ કક્ષાની વધારે સારી વ્યવસ્થાઓ સમાજમાં જે ભોગવી રહ્યા છે એવા કુટુંબના બાળકો ત્યાં રહેવાના છે, અને એના કારણે જે લોકો આ શિક્ષણમાં છે એ જ લોકોને ઉત્તમ શિક્ષણ વ્યવસ્થા મળવાની છે. હા, તો પછી પેલી જે અનટુ ધ લાસ્ટ વાળી ગાંધીની રસ્કિન વાળી જે આખી સમજણ હતી એ આમાં ક્યાં. એટલે પહેલાં નક્કી એ કર્યું કે શિક્ષણમાં ક્રાંતિ થવી જોઈએ, ભણતરને બદલે ગણતર હોવું જોઈએ. પણ આજે જે ભણતર મળે છે તે પણ કેટલાને મળે છે, અને જે મેં હમણાં કહ્યું તે સામાજિક, શૈક્ષણિક, આર્થિક રીતે જે સૌથી જેને પાછળ રાખી દેવામાં આવ્યા છે, રહી ગયા છે તે નહીં પણ જેમને રાખી દેવામાં આવ્યા છે એવા સમાજના જે લોકો છે અને એના જે બાળકો છે એના માટે તો ક્યાંય કશું છે જ નહીં. એટલે સમતાની વાત, ગાંધીએ બીજી આઝાદી, આઝાદીના સંદર્ભમાં જો કોઈ આઝાદી પછી જો કોઈ કામો કર્યા હોત તો આ સંદર્ભમાં જ કર્યા હોત, અને એ રીતે આ કામને, શિક્ષણને પણ આ અર્થમાં જોવાનું હતું. એટલે પહેલા તો એ થયું કે આ જેવું છે તેવું ભણતર બધાને મળે, આ નકામું ગણ શિક્ષણ પણ જે છે એ કમસે કમ બધાને મળે મળે, અને એ વ્યવસ્થા છે જ નહીં. અને એની અંદર જે છે તે સૌથી મોટો સવાલ, પરસેવો પાડીને પોતાનું સ્વમાનથી જીવન જીવતા જે કુટુંબો છે, જેને તમે એની ઓળખ તરીકે કહી શકો કે આ સ્થળાંતર કરતા મજૂરો, જે ક્યાંય ચોરી નથી કરતા, ક્યાંય ભીખ નથી માંગતા, ક્યાંય કોઈ સરકારી સબસિડીનો લાભ નથી લેતા, એવા જે લોકો છે, હા, તે જે સ્થળાંતર કરતા મજૂરો છે એ બાળકો, એમના બાળકો, હા, જે મજૂરો છે એમના બાળકો અને મજૂરી માટે સ્થળાંતર કરતા બાળકો, આ જે છે એના માટે તો શિક્ષણની કોઈ વ્યવસ્થા જ નથી. કારણ કે એ બાળકો, માની લો કે પ્રવેશ ઉત્સવ અત્યારે જે થાય છે ગણતરે 94-95માં
એસ ટી શર્મા જ્યારે એજ્યુકેશન સેક્રેટરી હતા ત્યારે જે છે તે ગુજરાતની અંદર ભણતર ફેરી કરીને જે કાર્યક્ષેત્રના ગામો નરસરોવરની આજુબાજુના કે પાટડી ધાંગરા વિસ્તારના ખારાઘોડાની આજુબાજુના ગામોની અંદર તે વખતે 100% પ્રવેશ કરી બતાવેલો અને કર્યા પછી આજની ગુજરાત સરકારનો જે પ્રવેશ ઉત્સવ ચાલે છે એ એ બધાના પરિપાક રૂપે છે. રાજકીય રીતે આનો સ્વીકાર નહીં થાય પણ આ બધા ડોક્યુમેન્ટરી એવિડન્સ છે કે 94-95માં ને તે પછી સતત આ બધી વસ્તુઓ આખી કરતા રહ્યા અને પછી મને યાદ છે ગણતરની મારફતે થઈ અને એ પ્રમાણે ગણતરના કાર્યક્ષેત્રમાં એ ગામોની અંદર પહેલી વાર 100% એનરોલમેન્ટ કરી બતાવ્યું. જોયું કે આજે જેને અમદાવાદમાં સરખેજ ગાંધીનગર હાઈવે કહેવાય છે આજે તો બહુ જ વિકસિત વિસ્તાર છે પણ 1993-94ની વાત કરું જ્યારે ત્યાં 70 ઈંટોના ભઠ્ઠા હતા અને એ ઈંટોના ભઠ્ઠામાં જે બાળકો માતા પિતા સાથે આવતા હતા જે નિસારમાં મેં કહ્યું તેમ નિસારથી બહાર ફેંકાઈ ગયેલા છે પુસ્ટ આઉટ છે અને બધા જ બાળમજૂર તરીકે કામ કરી રહ્યા છે એ ઈંટોના ભઠ્ઠામાં જઈને ભણાવવાનું શરૂ કર્યું. સૌથી પહેલા જ ગણતર એટલે હું બરાબર વન મેન આર્મી શરૂઆત જ્યારે થઈ ત્યારે કંઈ થયું નહીં. હા અને નાનકડી મદદ તે વખતે અમારા વડીલ ભીખુભાઈ અને કોકીબેને જે દક્ષિણ ગુજરાતમાં કામ કરે હા ધરમપુરમાં આજે કામ કરી રહ્યા છે એમણે એ વખતે શેરડી કાપનારા મજૂરોના બાળકો સાથે કામ કરતા હતા તો એની અંદરથી એમણે નાનકડી મદદ એ ભઠ્ઠામાં બાળકો માટે એક શિક્ષક અને થોડુંક જે કંઈ નાસ્તાનો ખર્ચ થાય એવી એક નાનકડી મદદ અમને સૌથી પહેલીવાર કરી અને એ રીતે ઈંટોના ભઠ્ઠાની અંદર જે વર્ગો ત્યાં શરૂ કર્યા અને એ ઈંટોના ભઠ્ઠાની અંદર જ્યારે બાળકોની સાથે જવું રમવું ભણવાનું પણ શીખવાનું અને ભણાવવાનું પણ શીખવાનું બંને વસ્તુ શીખવાની હા અને એ રીતે ત્યાં એક વર્ષ પહેલા વર્ષે એ કામ હાથમાં લીધું અને એ વખતે ત્યાં સિઝન પૂરી થઈ પાછા ગયા અમે પણ થોડુંક અમારું જે આખું કામ સમજવાનું અને ખાસ કરીને ગણતરી એમ વિચાર કર્યું કે રાષ્ટ્રીય નીતિઓના સંદર્ભમાં પણ આખી વાત જોવાની એટલે અમારા અભ્યાસ વર્તુળ પણ અમે ચલાવીએ અને લોકો સાથે સમજીએ પણ કરે અને આ રીતે બધા થોડાક સંશોધનો પણ કરીએ શિક્ષણના મુદ્દાઓ વિશેના એ બધા કામો કર્યા અને પાછી નવી સિઝન જ્યારે ચોમાસું પૂરું થયું અને ઈંટોના ભઠ્ઠા શરૂ થયા અને ફરી વાર અમે બીજા વર્ષે ત્યાં ગયા અને ત્યાં ગયા ત્યારે ત્યાં બાળકો હતા અમે પણ અમારું ભણાવવાનું કામ ચાલુ કર્યું પણ જે જોયું તે એ હતું કે ગયા વર્ષે જે બાળકો સાથે અમે રમ્યા હતા જે બાળકો સાથે અમે ભણાવવાનું કામ કર્યું હતું એ બાળકો નહોતા. બાળકો હતા ખરા પણ ગયા વર્ષના બાળકો નહોતા. કારણ એ સ્વાભાવિક રીતે ગયા વર્ષે જે મજૂરો અહીંયા કામ કરવા આવેલા એ ક્યાંક બીજે ગયા હશે. ત્યારે અમને એમ થયું એક ટિપિકલ જેને એનજીઓની પરિભાષામાં કહેવાય છે જો અમારે કામ કરવું હોત અને અમારા વાર્ષિક અહેવાલો આપવાના હોત અમારે પ્રોજેક્ટ ફંડ લાવવાનું હોત અને પછી અમે આટલા બાળકોને ભણાવ્યું આટલા કેન્દ્રો ચલાવ્યા એમ કર્યું હોત તો એ કામ બહુ સરસ રીતે ચાલી શકે હતું. પણ ગણતરની સમજણ આનો હતી. આનો જે છે તે કાયમી વ્યવહારુ ઉકેલ જોઈતો હતો એટલે પછી અમે વિચાર કર્યો કે આ બાળકો જે ગઈસાલ અહીંયા હતા ક્યાં ગયા છે શોધવાનું છે અને પછી જે છે તે એ વખતે નક્કી કર્યું કે આ બાળકો અત્યારે ક્યાંથી આવ્યા છે એનો અભ્યાસ કરીએ. ત્યારે ખબર પડી ત્યાં જે સર્વે થયો તે ઈંટોના ભઠ્ઠામાં 457 બાળકો તે વખતે હતા એમાંથી 356 ભણવાની ઉંમરના 6-14ના હતા અને એ બાળકો 41 ગામોમાંથી આવેલા હતા અને એ 41 ગામોને પછી નકશામાં જ્યારે અમે મૂક્યા ત્યારે ખબર પડી કે એ બધા બાળકો નળ સરોવરની આજુબાજુના ગામોમાંથી આવેલા હતા કે જે ગુજરાતનો જે છે તે બાલ નળકાંઠાનો જે આખો ભાગ છે હા ત્યાં ચોમાસા પછીની રોજગારી નથી અને એના કારણે જે છે તે સ્થળાંતર કરીને ત્યાંના જે ખેત મજૂરો અને સીમાંત ખેડૂતો જે છે એ ઈંટોના ભઠ્ઠામાં મજૂરી કરવા માટે આવે છે. એટલે પછી નક્કી થયું કે આપણે એમાંથી એમની સાથે ત્યાં પણ જવું જોઈએ અને ત્યાં પછી આ જે 41 ગામો આવ્યા એને નકશામાં મૂક્યા તો એમાં પહેલાં 5 ગામો પસંદ કર્યા કે જે ભૌગોલિક રીતે નજીક હતા અને સર્વે થયેલા બાળકોની મોટી સંખ્યા જે ગામોમાંથી હતી અને એમાંથી એક ગામ વનારી અણિયારી ત્યાં અમે અમારું કેન્દ્ર શરૂ કર્યું અને એ ગામોમાં ગયા ત્યારે ખબર પડી કે જે બાળકો સ્થળાંતર નથી કરતા જેના માતા પિતા મજૂરીએ નથી જતા એવા બાળકો પણ ગામમાં છે ને ભણતા નથી. કારણ એ છે કે ગામમાં શિક્ષકોની સંખ્યા નથી અભાવ છે કારણ કે તે જ વખતે ગુજરાતની અંદર જે છે તે શિક્ષકોની નિમણૂકો ઉપર પ્રતિબંધ આવી ગયેલો. ચિમનભાઈ પટેલની સરકાર ત્યારે હતી અને એમણે નવા શિક્ષકોની ભરતી ઉપર પ્રતિબંધ લગાવેલો હતો અને એના કારણે જે છે તે ત્યાંથી જે શિક્ષકો દર વર્ષે સરેરાશ 4-4.5 હજાર શિક્ષકો નિવૃત્ત થાય કે જગ્યાઓ ખાલી પડે એ જગ્યા શહેરથી નજીક હોય તો દૂરના અંતરિયાળ ગામોના શિક્ષકો બદલી લઈને નજીક આવી જાય અને પેલા છેવાડાના પાઘડીનો વર છેડે આવે એમ પેલા બાળકો
જે આંતરિયાળ છેવાડાના ગામો છે ત્યાં શિક્ષક ન હોય, એટલે ત્યાં સ્વાભાવિક રીતે શિક્ષણની ગુણવત્તા કથરે અને એ બાળકો પણ નિસારે જતા ન થાય. અને એટલા માટે અમે તે ગામોની અંદર પહેલીવાર બધા બાળકો નિસારમાં આવે એટલા માટે ભણતર ફેરી જેની વાત મેં હમણાં કરી એ પ્રમાણે એ બાળકોને પ્રવેશ માટેની તૈયારી શરૂ કરી. અને એ વખતે જ્યારે આ મેં જોયું કે પ્રવેશ તો મળ્યો, શિક્ષકોએ બહુ સહકાર આપ્યો, ગામ આગેવાનોએ બહુ સહકાર આપ્યો અને બધાએ ભેગા થઈને આ શક્ય બનાવ્યું. પણ જેવી દિવાળી આવી, નવરાત્રિ પછીના દિવસો, અને સ્થળાંતર શરૂ થયું ગામમાંથી, અને પેલા બધા બાળકો જે હતા એ બધા પાછા મા બાપની સાથે રવાના. કારણ કે અહીંયા કઈ સગવડ તો છે નહીં. અને આ વ્યવસ્થાનો વિચાર આ જ વખતે જે મારા જીવનમાં બીજું એક અસર કરી ગયેલું પુસ્તક, તે કોલેજના દિવસોમાં જેમ મેં આવતીકાલનું શિક્ષણ કહ્યું એવું જ, તે વખતે મેં દિલીપભાઈ રાણપુરાનું કારી મજૂરી ધોરું લોહી, એમણે ગુજરાતમાં સૌથી વંચિત સ્થિતિમાં જીવતો કોઈ સમુદાય હોય તો તે મીઠા કામદારો અગરિયાઓ, એમના રેખાચિત્રો એમણે એ પુસ્તકમાં કરેલા. કારણ કે એ પણ ત્યાં ખારાગોળાની નજીક બજાણા પ્રાથમિક શાળામાં 17 વર્ષ સુધી પ્રાથમિક શાળામાં એમણે ભણાવેલું અને અગરિયાઓની જિંદગી નજીકથી જોયેલી, એટલે એમની આપવીતી, એમની કથાઓ એમણે એ પુસ્તકમાં લખેલી. ત્યારે પણ મારા મનમાં એ લોકો હતા. અને જ્યારે પેલો સર્વે કર્યો ત્યારે એમાં કેટલાક કુટુંબો બદલાયુભાઈ એવા હતા કે જેણે એવું કહ્યું કે અમે પહેલાં આ કામ ઈંટોના ભઠ્ઠામાં કરવા આવ્યા છીએ, એ પહેલાં મીઠાના આગરમાં જતા હતા. એટલે બહુ સ્વાભાવિક રીતે એમને મળીને પૂછ્યું કે ભાઈ તમે અહીંયા જે છે તે આ કામ કરવા કેમ આવ્યા? એટલે કે પેલા મીઠાને કામ કરતા આ કામ વધારે સહેલું છે, સરળ છે. ઈંટોના ભઠ્ઠામાં કામ કરવું એ પણ કારી મજૂરી વાળું કામ છે, મહેનતનું કામ છે, અને એની સામે એમણે આ કામ એમને સહેલું લાગે છે તો પેલું અગરનું કામ કેટલું અઘરું હશે. અને પછી એના આધારે અમે જે પૂરક માહિતી એમની પાસેથી મળી એના આધારે ત્યાં પણ સંપર્ક કર્યો. અને એ વખતે પછી 30 એપ્રિલ 1995 વાત છે, દાંડી યાત્રા ગાંધી આશ્રમથી શરૂ થયેલી અને આઝાદી આંદોલનની અંદર જે છે તે નમક સત્યાગ્રહ, દાંડી યાત્રાનું બહુ મોટું મહત્ત્વ છે. અને એ જ રીતે અમે આ 30 એપ્રિલ 1995 દિવસે ગાંધી આશ્રમમાંથી મીઠાના ગાંગડે આઝાદી આબાદીની નવી લડાઈ એમ કરીને અગરમાં બાળકોની સ્થિતિ શું છે એ સમજવા માટે એક 7 દિવસની યાત્રાનું આયોજન કરેલું. ને આશ્રમથી જ અમે નીકળેલા અને તે વખતે અગરિયાઓની સાથે ત્યાં રણમાં દિલીપભાઈ રાણપુરાની આંગળી પકડીને જ અમે ગયા અને રણમાં અમે 7 દિવસ રહ્યા અને અગરિયાઓને નજીકથી જોયા અને ત્યારે એમના બાળકોની સ્થિતિ જોઈ. અને ત્યાં પણ આ સ્થિતિ, એક પણ બાળક ત્યાં નિસારમાં ભણે નહીં. પણ આશ્ચર્ય વચ્ચે ખારાગોળામાં તે વખતે ચારેક જે છે તે વડીલો જેમની ઉંમર લગભગ 80ની આજુબાજુમાં હશે એમની સાથે વાત કરતાં એમણે કહ્યું કે અમે મીઠાના આગરમાં ભણેલા, આઝાદી પહેલાં ત્યાં નિશાળો હતી, અંગ્રેજો આઝાદી પહેલાં અગરની અંદર મીઠા મજૂરો માટે નિશાળો ચલાવતા હતા એવું જ્યારે કહ્યું ત્યારે એમની સાથેની વાતમાંથી એમણે એવો સવાલ પણ કર્યો કે આઝાદી પહેલાં રણમાં અગરિયાઓ માટે નિશાળ હતી અને સ્વરાજ પછી, આઝાદી પછી અત્યારે અમારા બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા નથી? આ સવાલ પણ સામે આવેલો. એટલે તે વખતે જે કામની શરૂઆત કરી એમાં અહીંયા અમદાવાદમાં સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર સ્થળાંતર કરતા મજૂરોના બાળકોના શિક્ષણ માટેનો જે પ્રયોગ શરૂ થયો એમાંથી અમે ત્યાં પહોંચ્યા નળ સરોવરના ગામડાઓમાં અને એ જ રીતે અમે પહોંચ્યા ખારાગોળા. અને આ બે જગ્યાએ પહોંચ્યા, બંને જગ્યાએ ગણતરની વ્યવસ્થિત પહેલી વાર ત્યાં પહોંચ્યા, ત્યાં જઈને લોકો સાથે અહીંયા ઈંટોના ભઠ્ઠામાં સંપર્ક તો થયો જ હતો એટલે ત્યાં જઈને પછી એમની સાથે જે છે તે કહ્યું કે ભાઈ આપણે આ જે શિક્ષણનું આખું જે કામ છે એ કરવા માંગીએ છીએ, તમારા બાળકોને ખરેખર તમે ભણાવવા માંગો છો? અને જો હોય તો પછી તમારી ભાગીદારી આની અંદર જોઈએ કે ખાલી તમે ખાલી અમે આવ્યા છીએ એટલે વાત કરો છો? ત્યારે એમની સક્રિય ભાગીદારી ઊભી થાય એવા સંજોગો અમે એમાં ઊભા કર્યા. અને પછી એમને કહ્યું કે તમે રણની અંદર જ્યારે પહેલીવાર રણમાં જાઓ છો અને મીઠું પકાવવા માટે સિઝન શરૂ થાય ત્યારે અને તમારું ઝૂંપડું બનાવો છો, વાંસ ઘાસ કંતાન લાકડું જે કંઈ લાવીને તમે ઝૂંપડું બનાવો છો, તો તમે બધા માતા પિતા ભેગા થઈને નિશાળ નામનું ઝૂંપડું બનાવો ખરા, અને જો એ બનાવો તો લાગે કે ખરેખર તમે તમારા બાળકોને ભણાવવા માંગો છો, તો પછી અમે તૈયારી ભણાવવા માટેની તમે કહીએ. અને આશ્ચર્ય વચ્ચે આવી રીતે અગરિયાઓ 3 જગ્યાએ
ભેગા થઈને એમના પોતાની મહેનતથી એમની પોતાની જે કંઈ સાધન સામગ્રી ખરીદવાની હતી એ બધી ભેગી કરીને એમણે નિશાલ નામના ઝૂંપડા ઊભા કર્યા અને ત્યારે અમારી સામે પછી ચેલેન્જ આવી કે હવે અમારે ત્યાં જઈને નિશાળ શરૂ કરી છે અને ખરેખર એમને ભૂખ છે. એટલે તે રીતે સરખેજ ગાંધીનગર હાઈવે અમદાવાદમાં ઈંટોના ભઠ્ઠામાંથી અમે નળ સરોવર પહોંચ્યા, એ જ રીતે અમે ખારાગોડા પહોંચ્યા અને ત્યાં આ બે જગ્યાએ બે જુદી સ્થિતિ. ત્યાં લગભગ એ પણ એક લાંબી પ્રક્રિયાની વાત થશે પણ એટલી લંબાણમાં ન જઈએ તો ત્રણેક વર્ષ અમે ત્યાં એમની સાથે જે આખો એક સંવાદ ઊભો થયો અને એની અંદરથી એ જે વ્યવસ્થા કી ઊભી થઈ એને એમ કહીએ કે અમે બે સ્થળાંતર કરતા મજૂરોના બાળકો માટેની વ્યવસ્થા ઊભી કરી અને એક જ્યાં અગરિયાઓ જાય છે ત્યાં એ સ્થળ ઉપર નિશાળ નામની વ્યવસ્થા અને એમાં ત્યાં એ બાળકોને અમે ભણાવવાનું શરૂ કર્યું અને એ ભણાવવાનું શરૂ કર્યું ત્યારે અમે ધ્યાનમાં રાખ્યું કે મુખ્ય પ્રવાહની શિક્ષણ વ્યવસ્થા સાથે આને જોડી રાખવાનું છે, કાયમી વિકલ્પ શોધવાનો છે, એ યુનિક નહીં થવો જોઈએ, એ અસાધારણ નહીં થવો જોઈએ કે જે અહીંયા જ થાય ને બીજે ક્યાંય કોઈ કરી જ ન શકે. આપણે તો બીજા કોઈ પણ ગમે ત્યાં પોતાની અનુકૂળતા પ્રમાણે કરી શકે એવો વ્યવહાર ઉકેલ શોધવાનો હતો જે રાજ્ય સરકાર પણ પછી અમલમાં લાવી શકે. એ રીતે ત્યાં એ પ્રયોગ શરૂ કર્યો અને અહીંયા જે છે ત્યાં સ્કૂલ એટ ધ વર્ક પ્લેસ એટલે કે કામની જગ્યા ઉપર જ નિશાળ ત્યાં હોય અને એ મુખ્ય પ્રવાહની જ નિશાળ હોય, એ જ ટેક્સ્ટ બુક ભણાવાય, એ જ પરીક્ષા પદ્ધતિ માટે તૈયાર કરવામાં આવે. એટલે પછી એના માટે પણ અમે ત્રણેક વર્ષ સુધી લડ્યા અને પછી એક વ્યવસ્થા ત્યાં મળી અને એસએમ તળવી કરીને તે વખતે સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની એક જે છે તેમાં અમને મદદ પણ મળી અને એમાં એ થયું કે જે બાળકો ગણતરની રણની નિશાળમાં અગરિયાઓના બાળકો ભણી રહ્યા છે એ બાળકોના નામની યાદી જે બીજા સત્રમાં ત્યાં આવ્યા છે જેને અમે પડતર ફેરી કરીને પ્રવેશ ઉત્સવ કરીને ગામની નિશાળમાં દાખલ કરાવી દીધા છે અને હવે જ્યારે ત્યાં આવ્યા છે ત્યારે ગામની નિશાળમાં એમની ગેરહાજરી બોલે છે અને દર વખતે પછી એમના નામ કાઢી નાખો અને ફરીવાર જો એને દાખલ થવાનું હોય તો એ જ ધોરણમાં દાખલ થવાનું હોય એટલે આગળ એટલે પછી તો સ્થગિતતા કાયમ માટે ત્રીજો બાળક દર વર્ષે ત્રીજામાં જ ભણ્યા કરે. તો એની સામે તેમણે એમ કહ્યું કે હવે એ યાદી અમારે જે તે નિશાળના આચાર્યને મોકલવાની અને એક કોપી જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલવાની અને એ પ્રમાણે એ બાળકોની ગેરહાજરી ને સામે આ હાજરી ગણવી કરવી બરાબર અને એ બાળકોને મુખ્ય પ્રવાહમાં ટકેલા બાળકો ગણવા અને એ રીતે પછી એનો એક કાયમી ઉકેલ આવ્યો. ગણતરની નિશાળમાં ભણે, પરીક્ષા જ્યારે વાર્ષિક આવે ત્યારે ગણતરના કાર્યકર્તાઓ એમને વતનના ગામમાં લઈ આવે, મા બાપ ભલે કામના સ્થળ પર હોય એમ સ્થળાંતર કરીને પણ એને લઈ આવે અને ત્યાં એટલા દિવસની શિબિર કેમ્પ કરે પરીક્ષાના દિવસો જેમાં ગામના લોકો ટેકો કરે અને એ પ્રમાણે એ બાળકો ત્યાં સરકારી શાળાના શિક્ષકો એમની પરીક્ષા લે, પાસ થઈ જાય, ઉપલા ધોરણમાં હોય, ગામની અંદર હોય ત્યારે ગામમાં ભણે, રણમાં આવે ત્યારે ગણતરની નિશાળમાં ભણે, બંને જગ્યાએ વ્યવસ્થા થઈ ગઈ, મુખ્ય પ્રવાહની વ્યવસ્થા થઈ ગઈ અને એના કારણે આ બાળકો હવે નિશાળમાંથી બહાર ફેંકાતા અટકી ગયા, બાળ મજૂર થતા અટકી ગયા અને બધા બાળકોને ભણવાનો અધિકાર મળતો થઈ ગયો. એટલે કાયમી વ્યવહારુ વિકલ્પની વ્યવસ્થા આમાંથી ઊભી થઈ એક સફળતા. અને એના કારણે જે છે પણ અહીંયા ઈંટોના ભઠ્ઠામાં નળ સરોવરના ગામડાઓમાં અમે બીજો વિકલ્પ કર્યો, પ્રશ્ન સ્થળાંતરનો, બાળકોનો નિસારમાંથી ગેરહાજર રહેવાનો અને બાળમજૂર બનવાનો એક ઉકેલ, કામની જગ્યાએ માતા પિતા સાથે જવાનું અને ત્યાં જ નિસાર ખોલવાની અને ત્યાં ભણાવવાના, પણ અહીંયા બીજો વિકલ્પ, અહીંયા એવું કર્યું, આ પણ થોડી લાંબી વાત થશે પણ હું લંબાડમાં નહીં જઉં, ત્યાં અમે નક્કી કર્યું કે માતા પિતા કારણ કે ઈંટોના ભઠ્ઠામાં આજે અહીંયા સરખેજ આવ્યા છે, કાલે અડાલજ જાય, પરમ પછીના વર્ષે બાવડા જાય તો જુદી જુદી જગ્યાએ ફરતા રહે અને તે વખતે જે છે તો આ વિકલ્પ કામમાં આવે નહીં, તો ત્યાં શું, તો અમે નક્કી કર્યું કે ગામમાંથી પુખ્ત વયના મજૂરો એટલે કે માતા પિતા સ્થળાંતર કરશે એને રોકી નહીં શકાય, તાત્કાલિક લાંબા ગાળે કદાચ કોઈક આર્થિક કાર્યક્રમ ઊભો થાય ને રોકીએ ત્યારની વાત જુદી છે, પણ હવે ગામમાંથી માતા પિતા જશે બાળકો નહીં નહીં જાય, બીજો વિચાર, બીજો વ્યવસ્થા નો આખો પ્રયોગ અને એની અંદર અમે નક્કી કર્યું કે દરેક ગામમાં એનું પોતાનું છાત્રાલય હશે, જ્યારે માતા પિતા ગામમાં છે ત્યારે બાળકો ઘરમાં છે, ઘરમાં છે અને નિશાળે આવે છે, પણ જે દિવસે માતા પિતા મજૂરી માટે સ્થળાંતર કરીને જાય ત્યારે ગામની અંદર છાત્રાલય શરૂ થાય, બાળકોને માતા પિતા ત્યાં મૂકીને જાય, યથાશક્તિ માતા પિતા પોતાની શક્તિ પ્રમાણે દાણા આપતા જાય
ફરજિયાત નહીં, પણ હવે બાળકો એમની સાથે જવાના નથી તો એમના ભાગનો બાજરો કે ચોખા બચ્યા તો એ યથાશક્તિ પોતે આપે, એટલે કંઈ જે છે તે એમના ઉપર મફતનું ધર્માદાનો ખાધાનો પેલો એ પણ ના આવે, વાત એની ઓનરશીપ પણ આવે. અને સામે પછી ગામના આગેવાનો, આપણે દરેક ગામમાં બાળ અધિકાર સમિતિ બનાવી અને ગામના આગેવાનો બધા એના સભ્ય હોય અને એ બધા ભેગા થઈને જે ખૂટતું હોય એટલું ગામમાંથી ફાળો કરીને એની અંદર એ છાત્રાલય ચલાવવા માટે મદદ કરે. એટલે ગામનું પોતાનું, સરકારની એક પણ પૈસાની મદદ નહીં, બહારથી કોઈ ડોનેશન પણ નહીં, કારણ કે દરેક ગામની અંદર કંઈ શહેરમાંથી કે કોઈ ધર્માદા આના પૈસા લાવી શકે એવા શક્તિશાળી આગેવાનો દરેક ગામમાં હોય એવું બને નહીં. આપણે તો વ્યવહારુ અને બધે જ કામમાં આવે એવું મોડેલ વિકસાવવાનું, લાંબા ગાળાના કાયમી ઉકેલો લેવાના હતા અને બધી જગ્યાએ થાય તેવા. એટલે ગામનું પોતાની અંદર જ, અમે ગામના લોકો સાથે વાત કરતાં કહેલું કે ઉત્તરાયણના દિવસોમાં આપણે ગામની અંદર જે છે ગામના પક્ષીઓ માટે, ગામના પશુઓ માટે, ઘાસ ચારા માટે ફાળો કરીએ છીએ, તો આ ગામના બાળકો માટે કેમ આપણે ફાળો ન કરીએ? ગામના બાળકો ગામનું ભવિષ્ય છે, તો એ વખતે જે છે તે એ ગામના લોકો પણ એ છાત્રાલય માટે દાન આપે અને એ પ્રમાણે એ છાત્રાલયો, એટલે ગામે ગામ અમે છાત્રાલયો શરૂ કર્યા. એટલે હવે ગણતર દ્વારા, ગણતરની મારફત સંચાલન ગણતરનું, ગણતરના કાર્યકર્તામાં ગૃહ પિતા બને, ગૃહ માતા બને, પણ જે છે તે મદદ બધી ગામની અને માતા પિતાની, ખાલી વ્યવસ્થા સંચાલનમાં ગણતર. પણ એનું મકાન કેવું બનાવવું પડે એ પણ બધી જ સવાલો, આ પણ લાંબી વાત એટલે હું એમાં જતો નથી, પણ સવાલ તો આ જ આવ્યો કે ભાઈ ગામની અંદર ક્યાં તો જે સ્થળાંતર કરીને જાય, એમના મકાનો ખાલી પડ્યા હોય, એની ઓસરી ખાલી પડી હોય. આપણે છાત્રાલય એટલે કંઈ બહુ મોટી વ્યવસ્થા નહીં, બાળકને ખાવા પીવા રહેવા સાચવવાની વ્યવસ્થા થાય એવી કોઈ જગ્યા જોઈએ, ગામમાં કોઈનું ખાલી મકાન પડ્યું હોય, તો પેલા ગામ આગેવાનોની આ જવાબદારી કે એમણે ગામની અંદર આવું 6-7 મહિના વાપરી શકાય એવું મકાન શોધી કાઢવાનું, અને એ મકાન શોધીને એની અંદર કોઈ નવી કોઈ વ્યવસ્થા ઊભી કર્યા વગર એ બાળકો પોતાની ગોદડી કે પોતાના થાળી વાટકા કે પોતાની જરૂરિયાતની વસ્તુઓ લઈને આવે અને ત્યાં જે છે તે એક રસોઈની અને બાળકોને રહેવાની, પાણીની, પ્રાથમિક સુવિધાઓ બધી ઊભી થઈ જાય અને કહેવાતું છાત્રાલય શરૂ થઈ જાય, અને એના કારણે એ બાળકો હવે માતા પિતા સાથે ન જાય, ગામની અંદર જ રહે અને નિસારમાં ભણવાનું ચાલુ. એટલે આપણે જે સરકારને પેરેલલ કોઈ વ્યવસ્થા નથી ઊભી કરવી, એ વખતે અમારો આખો કન્સેપ્ટ આ રહ્યો છે એમ્પાવર ધ સ્કૂલ. આજની આપણી સરકારી નિસાર વ્યવસ્થા જે છે એને મજબૂત કરો અને એમાં નાગરિક સહયોગ આપો અને સાચા અર્થમાં લોકશાળા બનાવો, એ સરકારી શાળા બનવી જોઈએ નહીં. અને એ રીતે જે છે તે ગામના બાળકો ગામનું ભવિષ્ય, ગામની નિસાર આપણી નિસાર અને એની અંદર લોકોની ભાગીદારી, એ રીતે આખો એ પ્રયોગ ઊભો કર્યો અને છાત્રાલયો શરૂ કર્યા અને એના કારણે ઈંટોના ભઠ્ઠામાં બાળકો જતા બાળમજૂર બનતા અટક્યા અને એના કારણે એ બાળકોનું ભણવાનું કાયમી બન્યું. એટલે પ્રશ્ન એક, સરળ બે મોડેલ ઊભા થયા પણ એના વ્યવહાર ઉકેલો બે, અને આ બે ઉકેલો પછી સરકાર સાથે નજીક રહીને અમે કામ કરતા હતા, અધિકારીઓ સાથે બિલકુલ સંપર્ક, કોઈ રાજકીય નેતા સાથે કોઈ સંપર્ક નહીં રાખવાનો, પણ અધિકારીઓ સાથે બહુ જ સારી રીતે સંપર્ક, અને એમને પણ આ કામ પરિણામ આવી રહ્યા છે, એમનું કામ કરી રહ્યા છીએ અને એના કારણે જે છે તે એક જે છે તે બહુ જ સારી સંબંધવાળી સ્થિતિ અધિકારીઓ સાથે પણ ઊભી થઈ. અને જ્યારે આ પ્રશ્નનો ઉકેલ આવતો દેખાયો અને એના કારણે બાળકો ભણતા થયા છે તે દેખાયું, ત્યારે એમણે એમાં સહકાર પણ આપ્યો અને પછી દબાણો પણ ઊભા કર્યા અને એની અંદર સરકાર સાથે તે વખતે સુપ્રીમ કોર્ટની અંદર એક મેટર જેમાં પણ ગણતર નિમિત્ત હતું જ, એની અંદર અગરિયાઓના કલ્યાણ માટે સુપ્રીમ કોર્ટે એક જે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન હતી એની અંદર ઓર્ડર કર્યો કે દર 3 મહિને ગુજરાત સરકાર પોતે પોતાનો પ્રગતિ અહેવાલ આપે અને ગણતર અને સેવા સંસ્થા, શિક્ષણ સિવાયના બીજા કામો પણ એમાં હતા કારણ કે અગરિયાઓના આરોગ્ય, લાઇવલીહુડ અને બીજા બધા કામો, એટલે સેવાની પણ એમાં કામગીરી, એટલે સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો કે સેવા સંસ્થા અને ગણતર સંસ્થા આ બંને પોતે પેરેલલ ડાયરેક્ટ રિપોર્ટ સુપ્રીમ કોર્ટને આપે. અને એના કારણે જે છે તે આ બે પ્રયોગો જે કંઈ હતા તે ગુજરાત સરકારે એ દબાણ નીચે, એ પણ લાંબી વાત થશે એટલે હું એમાં જતો નથી, પણ આ એક પ્રક્રિયાના ભાગરૂપે અધિકારીઓને ખબર હતી કે આના કારણે ઈંટોના ભઠ્ઠામાં કે અહીંયા અગર વિસ્તારની અંદર બાળકોનું શિક્ષણ શક્ય બન્યું છે, એટલે એમણે ફર્સ્ટ ટાઈમ આખા દેશના ઇતિહાસની, શૈક્ષણિક ઇતિહાસની અંદર સર્વ શિક્ષા અભિયાનની બાજુ પર મૂકીને
શિક્ષણના મુખ્ય પ્રવાહના બજેટની અંદર 2006માં ગુજરાત સરકારે સ્થળાંતર કરતા મજૂરો અગરિયા અને બીજા બધા એના માટે 4,70,00,000 રૂપિયાની અને 10,000 બાળકો માટેની કાયમી વ્યવસ્થા ઊભી કરી. ફર્સ્ટ ટાઈમ આખા દેશના પ્રાથમિક શિક્ષણના બાળકોના ઇતિહાસની અંદર બાળકો માટેની નિશાળ નામની વ્યવસ્થાનો આ પ્રયોગ સફળ બન્યો. એટલે તે વખતે મેં જે અગાઉ ઉલ્લેખ કરતાં કહ્યું કે 30 એપ્રિલ 1995 દિવસે ગાંધી આશ્રમથી જે યાત્રા કરીને અમે રણમાં ગયા હતા, 30 એપ્રિલ 2006 દિવસે 11 વર્ષે રણની અંદરથી ખારાઘોડાની અંદરથી એક રિટર્ન યાત્રા, હા, પાછી એક યાત્રા ગાંધી આશ્રમમાં આવી. 23 એપ્રિલ 2006 દિવસે રણમાંથી 300 બાળકો 8 દિવસ પદયાત્રા કરીને, જેમાં આદરણીય ડૉક્ટર વસંત પરીખ પણ એની અંદર સાથે હતા, હા, તે પદયાત્રાની અંદર 8 દિવસ ચાલીને 130 કિલોમીટર ચાલીને 300 બાળકો ગુજરાત સરકારને આભાર માનવા માટે, જસ્ટ ટુ સે ઓનલી 2 વર્ડ્સ, થેન્ક યુ વેરી મચ સર, કે આખા દેશમાં પહેલી વાર તમે અમારા માટે આવી મુખ્ય પ્રવાહના શિક્ષણની અંદર જે છે તે વ્યવસ્થા કરી છે, જેની શરૂઆત અમારાથી થઈ છે અને 10,000 બાળકોને મુખ્ય પ્રવાહની કાયમી વ્યવસ્થા, સિઝનલ હોસ્ટેલ, મોસમી છાત્રાલયો અને સ્કૂલ એટ ધ વર્ક પ્લેસ સપ્લિમેન્ટરી સ્કૂલ, આ બંને શરૂઆત થઈ અને એના કારણે જે છે તે 11 વર્ષે એક પાયાનું કામ શિક્ષણની અંદર બાળકો માટેની નિશાળ, બાળકોને અનુકૂળ આવે તે પ્રકારની વ્યવસ્થા ધરાવતી નિશાળ એ ઊભી થઈ. આ અમારું ફાઉન્ડેશનનું કામ થયું. ઓહો, મને એમ છે સુખદેવભાઈ કે એક્ટિવિસ્ટ તરીકે તો આપને કલ્પવા ન જોઈએ, કારણ કે રચનાત્મક અભિયાન એવી રીતે ઉપાડ્યું કે જેમાં એક મોડેલ, બીજું મોડેલ, ઓલ્ટરનેટિવ મોડેલ નહીં પણ સસ્ટેનેબલ મોડેલ, જેને આપણે કહીએ કે મૂળ પ્રવાહનું મોડેલ. હું તું જુદો છો માટે જુદું ભણી લે એવું નહીં, તું પણ મૂળ પ્રવાહનો જ છો. અને મને એ પણ એક બહુ આનંદનો વિષય લાગ્યો કે સરકારને કમ્પેલ કરવું અને પછી સરકારને થેન્ક યુ વેરી મચ સર પણ કહેવું, આ બંને ભાવની સરકાર છે, આપણી સરકાર છે, જે આપે કહ્યું કે અમારું, મારી સરકાર છે, મારો દેશ છે, મારી શાળા છે, મારું ગામ છે, ત્યાં બધું મારાની લોક ભાગીદારી છે, ફાળો કરે તો પણ લોકો કરે. ગણતરનું કામ એટલે પાયાનું કામ મૂળ આપે એક એક મોડેલ તરીકે એસ્ટાબ્લિશ કરી બતાવ્યું. મને ખ્યાલ છે કે રાઇટ ટુ એજ્યુકેશનનો જે આખો કાયદો આવ્યો એમાં પણ ગણતર અત્યારના બહુ જ મોટે પાયે, જે પ્રાથમિક શાળાઓ બંધ થઈ રહી છે એને જીવતી કરવા માટે પણ અત્યારના લડત ચલાવી રહી છે. પણ એ આપે કહ્યું એ પ્રમાણે એક એવો આયામ છે કે જેમાં મૂળ પ્રવાહમાં લોકોને જોડવા માટેનો પ્રયાસ છે, એમાં કોઈ વિઘટનાત્મક વાત જ ક્યાંય આવતી નથી. અને મૂળથી આપણી વાત એ છે કે એક પણ બાળક, જે આપણે શરૂઆતમાં કહ્યું કે શાળા માટે બાળક અને બાળક માટે શાળા, આ સંકલ્પના સ્પષ્ટ થવી જોઈએ. મને બહુ ઝડપથી એક બે પ્રશ્નોમાં ખાસ રસ છે. આટલું બધું આપે કામ કર્યું છે અથવા કરી રહ્યા છો, તો એવા એવા કયા 5 આપના માર્ગદર્શક સમાજ સેવકો કહો કે શિક્ષકો કહો કે 2-3 એવા નામ આપી શકો, જેથી કરીને આમ તો વચ્ચે વચ્ચે આપે રેફરન્સ કર્યો છે, તો એવા કોઈ લીડર્સ કે જેને ફોલો થવું આપણને આપને ગમ્યું હોય, જયપ્રકાશજી કે સત્તાકારણ, લોકકારણને પ્રભાવિત કરવું અને તેમ છતાં એની અંદર પૂરી સક્રિયતા સાથે અને પૂરી સમર્પણ ભાવના સાથે એમાં કામ કરવું અને તેમ છતાં પણ જે છે તે લો પ્રોફાઇલમાં રહેવું, હું આ જયપ્રકાશજી પાસેથી શીખ્યો છું. વેરી ગુડ. અને એ સિવાય તો આપણે ત્યાં ઘણી બધી વાતો થતી હોય છે, હા, નાના માણસની મોટી વાતો અને મોટા માણસની નાની વાતો. ખૂબ નાની. 2 કે 3 પુસ્તકો વિશે વાત કરવી હોય તો સુખદેવભાઈ, કે આ 3 પુસ્તક તો મને મારા જે હું મારી જાતને જ્યારે ક્યારે ઓળખવાની જરૂર પડે છે ત્યારે હું બાળકોના વકીલ તરીકે મારી જાતને ઓળખાવું છું. વેરી ગુડ. અને આ દેશમાં બાળકોના પહેલા વકીલ જો કોઈ હોય તો તે ગીજુભાઈ છે, મુછાળીમાં છે. એટલે જયપ્રકાશજી પછી મારા જીવન ઉપર જો કોઈનો સૌથી મોટો પ્રભાવ હોય તો ગીજુભાઈનો છે. અને એ રીતે આવતીકાલનું શિક્ષણ જેમ મેં પહેલાં જોયું છે, હા, એવી જ રીતે બીજું જે મારા મનમાં પુસ્તક છે અને ગીજુભાઈ અને દિવાસ્વપ્ન,
એની બીજી અસર છે. અને એવી જ રીતે મુખસેવકની વ્યાખ્યાની અંદર જે છે, જેને હું મારા પ્રેરણામૂળથી માનું છું, તે રવિશંકર મહારાજ. અને એમાં પણ માણસ માત્ર માટે વિશ્વાસ, અને સૌથી છેવાડાના માણસ માટેનું બારવટું, હા, એટલે માણસા એના દીવા. આજે છે તે મને બહુ અસર કરી ગયેલી વ્યક્તિ અને એમનું કામ, કારણ કે માણસાના દીવામાં મહારાજની પોતાની જ આખી વાતો છે. એટલે એની અંદર વંચિતતાની સાથે સમાજના છેવડાનો માણસ પણ સમાન ધરાવતો હોય છે, એનું રક્ષણ કરવું અને તે પ્રકારે એનું મુખ્ય સમાજ વ્યવસ્થામાં સ્થાપન કરવું, એ રવિશંકર મહારાજ મારા પ્રેરણામૂર્તિ કહી શકાય. એક શબ્દમાં જવાબ હું આપની પાસે માગું કે ક્યાં શું ખૂટે છે કે આ અજંપો છે? એ જ વાત ગીજુભાઈની. ગીજુભાઈએ જ્યારે કલ્પના કરેલી, હા, બાળકોને એનું બાળપણ મળે, અને એ બાળપણ જો મળ્યું હશે તો એની સાથે જ એમણે એ કલ્પના કરેલી કે સારો સમાજ કે સારો નાગરિક તૈયાર કરવો હશે તો એને સારું બાળપણ આપવું પડશે. એટલે તકની સમાનતાની વાત આખી જે છે, આ દેશ અને આ સમાજ વ્યવસ્થા એ મૂળમાંથી બદલવાની વાત છે, અને ત્યારે જ જે છે તે સાચા અર્થમાં આઝાદી આવશે. પણ એની ક્યાંયથી જો શરૂઆત કરવાની હશે તો બાળકોને બાળપણ આપવાનું, એ વાત પ્રતિપાદિત ગીજુભાઈએ કરેલી છે. એ જ રીતે એને એક પોલિટિકલ ફિલોસોફીની દ્રષ્ટિએ હું જોઉં છું, અને એ રીતે જે છે તે એ કામમાં જોઉં છું. અને ત્યારે જમ્પ કેમ વડે ગીજુભાઈનું બહુ યાદગાર કોટ, જ્યાં સુધી એક પણ બાળક સ્વમાન વગરનું છે, હા, ત્યાં સુધી જમ્પ ન મળે. જ્યાં સુધી એક પણ બાળક બાળપણ વગરનું છે ત્યાં સુધી જમ્પ ન વળે, અને આ અજંપો ત્યાં સુધી રહેવાનો છે. અને આ જો થશે તો પછી 10 વર્ષ પછીનું ગુજરાત કે 10 વર્ષ પછીનો આ દેશ બદલાયેલો હશે, અને ત્યારે જ જે છે તે આપણને લાગશે કે સાચું સ્વરાજ આવેલું હશે. આઝાદી આંદોલનની જે પહેલી બાબત, એટલે જ ગાંધીજીએ જે કામ અંગ્રેજોની સાથે શરૂ કર્યું, એની સાથે જ એમણે ગુજરાત વિદ્યાપીઠ ની વાત કરી કે ભાઈ આ દેશની અંદર જે પાયાના પરિવર્તનોમાં છે એમાં શિક્ષણ, અને એ પણ જીવન સાથે સંબંધ ધરાવતું શિક્ષણ. અને એટલા માટે મેકોલોની સામે ભારતીય શિક્ષણ વ્યવસ્થા કેવી હોવી જોઈએ, એ વિદ્યાપીઠ વિચાર, એ જ્યાં સુધી ન સ્થપાય ત્યાં સુધી જમ્પ ન હોય. સુખદેવભાઈ, બહુ જ આત્મીય ગોષ્ઠી. શરૂઆતમાં આપણને વાત સાંભળીને એવું લાગે કે શિક્ષણ સામેનો બહુ મોટો આક્રોશ, નાનપણમાં વર્ગખંડમાં ગેરહાજરી, મેદાનની અંદર પ્રવૃત્તિ, તરુણ શાંતિ સેના, સંપૂર્ણ ક્રાંતિ, અને પછી આપણને એમ લાગે કે વચ્ચે થોડો બિઝનેસનો એક પીરિયડ આવ્યો, પણ પોતાની જાતને જેવી સ્થાયી કરી કે પોતાનું કુટુંબ પણ સ્થાયી થયું, એટલે ફરી પાછી એ જ બાળપણની અને ભણવા સમયનો જે અજંપો હતો એના માટે એક 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 મોટો આદર્શ આપી ચૂકવાનું કામ અથવા આપતા રહેવાનું કામ એક આપે બેખૂબી નિભાવ્યું, એનો અમને ખૂબ જ આનંદ છે. અને મારા માટે તો આ એક બહુ જ આશાનું કિરણ છે કે હજુ આશા છોડવા જેવી નથી, હજુ નિરાશ થવા જેવું નથી. ભારતમાં હજુ ઘણું પોટેન્શિયલ છે. એટલા માટે પોટેન્શિયલ છે કે સાવ જ નાનકડા ગામમાંથી જન્મેલો એક માણસ આટલું મોટું વિચારી શકે, અને છેક સુપ્રીમ કોર્ટ જેને એમ કે તમે પણ પેરેલલ એક રિપોર્ટ આપો એવી એક સંસ્થાનો પાયો નાખી શકે, એ આવતીકાલના ભારત માટે બહુ મોટી આશા છે. આપ અમારી સાથે આટલી લાંબી ગોષ્ઠી માટે અહીં પધાર્યા તે બદલ હું આભાર માનીશ. તો આપને નહીં ગમે હું પ્રયામો છે કે જે હજી વધુ ને વધુ રીતે, હા, એટલે હું આનંદ વ્યક્ત કરું અને પ્રાર્થના કરું કુદરતી પરિબળોને, પ્રકૃતિને, કે ગણતરને હજુ છેક બાળકના બાળપણ સુધી લઈને પછી જંપે. ખૂબ ખૂબ આભાર.